નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ અમદાવાદના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અસ્મિતા વિશેષ સંવાદ એવો એક વિશેષ પ્રકલ્પ ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ અને સંતુલન બે સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ચાલી રહ્યો છે આપણે ગુજરાતના એવા વ્યક્તિત્વોને મળી રહ્યા છીએ કે જેમણે પોતાના જીવનમાં એક ઊંચાઈ પ્રાપ્ત કરી એ દરમિયાન એમણે બહુ મહેનત કર્યું હોય ખૂબ મજાનો પ્રયત્નો પછી કદાચ વચ્ચે એને કેટલીક મુશ્કેલીઓ પણ લડી હોય તો હાર્યા વગર થાક્યા વગર આગળ ધપવાનું પસંદ કર્યું અને પરિણામે તેઓ અત્યારના આપણે જેને આઈકોન કહીએ છીએ એવી રીતે ગુજરાતીઓમાં છે ખાસ કરીને આપણી પેઢીને નેક્સ્ટ જનરેશનને કહેવું છે કે આ બધા વડીલો આ બધા વ્યક્તિત્વો એના જીવન ઉપર જરા નજર નાખવા જેવી છે એટલા માટે કે એમનું જીવન આપણા માટે બહુ મોટું એક મોટિવેશનનું એક કેરેક્ટર બની શકે એમ છે આપણા સ્ટુડિયોમાં આપણે કલા સાહિત્ય સંસ્કૃતિ વ્યવસ્થાપન એવા જુદા જુદા ક્ષેત્રોમાંથી એક એક વ્યક્તિત્વને બોલાવીએ છીએ અને એની સાથે દીર્ઘ સંવાદ કરીએ છીએ આજે આ ગુજરાત વિશ્વ કોસ્ટ ટ્રસ્ટના સ્ટુડિયોમાં આનંદનો વિષય એ છે કે મેનેજમેન્ટ ક્ષેત્રે જેમનું બહુ આદરપૂર્વક નામ લઈ શકાય એવા શ્રી પ્રફુલ અનુભાઈ જેને પ્રફુલ અનુભાઈ શાહ એમ કહેવાય છે પણ ઇઝ વેલ નોન એઝ પ્રફુલ અનુભાઈ ઉપસ્થિત છે મિત્રો આપના સૌ વતી હું પ્રફુલભાઈનું હાર્દિક સ્વાગત કરું છું પ્રફુલભાઈ આપ અમારી વચ્ચે સમય આટલો નિકાળીને આવ્યા છો તે બદલ હું બહુ જ આનંદ અને અહોભાવ વ્યક્ત કરું છું અને હમણાં મેં કહ્યું એ પ્રમાણે અમારો આ સંવાદ કરવા પાછળનો ઉદ્દેશ બહુ સ્પષ્ટ છે કે કેટલાક એવા વ્યક્તિત્વોના જીવનને સાચવી રાખવું કે જેથી કરીને આજે નહીં તો આવતીકાલે પણ આપણા ગુજરાતના યુવાનોને એવું જાણવા મળે કે કેવા લોકોએ ગુજરાતને અસ્મિતાને ઉજાગર કરવામાં પ્રદાન કર્યું છે મને ખ્યાલ છે કે આપને ઓગણીસો ને આડત્રીસમાં આપનો જન્મ છે એટલે એ દૃષ્ટિએ જો આપણે કન્સિડર કરીએ તો એટી પ્લસ આર એટી ફાઈવ પણ આપણે જોઈને એવું લાગે નહીં કે પંચ્યાસી વર્ષ થયા હશે થેન્ક યુ તો એ જાણવું છે કે આ એટી ફાઈવ યર્સ પ્રફુલ્લભાઈ છે એ આટલા વર્ષે પણ કેવી રીતે પ્રફુલ્લિત છે અને એમનું બાળપણ કેવી રીતે વીત્યું અને આજ સુધીની જર્નીમાં મા બાપનું અને શાળાનો શું મોટું પ્રધાન હતું એ જાણવું છે આપણે નિરાજ જીવની ગોષ્ઠી છે એટલે આપણને વિગતે વાત કરો તે વિનંતી છે જરૂર એક તો જાણે કે મને અહીંયા બોલા એના માટે ખૂબ આભાર જીવન મારું જે રીતે ગયું છે એમાં કંઈ બહુ મોટા ઉથલપાથલ થયું હોય કે બહુ મોટા પ્રસંગો બન્યા હોય એવું નથી બન્યું હું તો એમ સમજુ છું કે મારું જીવન એક સહજ રીતે ચાલ્યું છે ઇન ધી સેન્સ કે કોઈ મારો પ્લાન નહોતો કે મારે વકીલ બનવું છે કે મારે સીએ બનવું છે કે મારે બિઝનેસમેન બનવું છે કે ડૉક્ટર બનવું છે એવો કોઈ પ્લાન નહોતો એઝ લાઈફ ડેલ્ટ ઇટ્સ કાર્ડ્સ ટુ બી આઈ પ્લેડ ઓન ઓકે એવી રીતે વાત ચાલી છે પણ બન્યું એવું છે સાથે સાથે એ પણ મારે કહેવું જોઈએ હાજી કે મારા જીવનમાં મલ્ટિપલ અવતાર સાવ્યા છે હવે હું અવતાર એટલા માટે કહું છું ઇનિંગ્સ નથી કહેતો હું યસ યસ ઇનિંગ્સમાં તો શું છે કે મેં એક બિઝનેસ કર્યું પછી બીજું બિઝનેસ કર્યું પછી ત્રીજું બિઝનેસ કર્યું એ ઇનિંગ્સ થઈ આ અવતાર છે ટ્રેકો બદલાયા કરે છે નવી વસ્તુમાં જવાનું થાય છે એવું બધું બનતું આવ્યું છે એટલે કોઈ જેને રડરલેસ જર્ની કહીએ ને એવું બન્યું છે મેં કોઈ પ્લાન કર્યો પ્રયત્ન કર્યો ગોઠવણીઓ કરી અને એટલા માટે હું આ રસ્તે ચાલ્યો એવું નથી થયું બનતી ગઈ કરતા ગયા કામ આગળ વાત ચાલી ત્યારે એનું મૂળ ક્યાં છે એવું તમને થોડીક વાત કરું જરૂર મારો જન્મ તો અમદાવાદમાં જ થયેલો છે મિડલ ક્લાસ બિઝનેસ ફેમિલીમાં મારા ફાધર હોલસેલ ક્લોથ મર્ચન્ટ ઓકે અને રહેવાનું તે વખતે ખાડિયામાં વતાશાની પોળમાં જૈન બાય રિલિજન પણ એની સાથે સાથે ફાધર ને મધરની અમુક જાતની સ્વભાવ અમુક જાતની ઉછેરણી એનો હું થોડો ઉલ્લેખ કરું જરૂર તો તમને આખી વાતનો ખ્યાલ આવશે એવું કે બહુ નેચર બધાની સાથે ફ્રેન્ડલી થઈ જાય કામની બાબતમાં ઝીણવટ ને ચીવટ બહુ એટલે મને એમ વાત વાતમાં અમારે એમ કે કે ભાઈ કામ જે કંઈ કરો એ નિયમથી કરો પછી ઉલ્લેખ કરે શ્રીમદ્ રાજચંદ્રના મોક્ષમાળાનો એકચુઅલી તો એવું છે કે દર રવિવારે એમનું અમને નાના હતા ત્યારે દર રવિવારે એક સામયિકમાં બેસાડે પણ ધાર્મિક શ્લોકો વાંચવાના નહીં શ્રીમદ રાજચંદ્રનું મોક્ષમાળા પુસ્તક લઈ એના મણકાઓ લઈને વાત કરે અને પ્રેક્ટિકલ કોમેન્ટ્રી એની આપે ઓકે એટલે એમ કે અમે તમને નિયમની વાત કરીને શ્રીમંત રાજચચંદ્રમે એક મણકો એવો છે એમાં કહે છે નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે અને ધારેલી સિદ્ધિ આપે છે એટલે એ વાત સમજાવે પ્રેક્ટિકલ દાખલાઓ લઈને સમજાવે એટલે આ જાતનું એક સંસ્કાર જુ જ રીતે મૂકેલો આમાં કોઈ જગ્યાએ ધર્મ ઉપવાસ આંબેલ પચખાણ એ કશું આવે નહી દેરાસર જવાનું છે આટલી પૂજા કરવાની છે એ કશું ના આવે એ અમારી બાજુ બાજુનું વાતાવરણ એવું હતું છતાં પણ એમનો આવો એક અભિગમ હતો કે સંસ્કાર આ રીતે પડવો જોઈએ એટલે એમ કહેતા કે તમે એક પેન્સિલ વાપરવા માટે લીધી તે પેન્સિલ લીધી અને પછી એક જગ્યાએ ઘરમાં એક જગ્યાએ મૂકી છે બધા લોકો વારાફરતી જેને જરૂર પડે વાપરે છે તો તમે ગમે ત્યાં નાખીને ચાલી જાઓ એ બરાબર નથી પાછલા માણસનો વિચાર કરો કે એને જ્યારે પેન્સિલની જરૂર પડશે ત્યારે એને ફાંફા નહીં મારવા પડે પણ જગ્યાએથી મળી જશે આવું એક નાનું દ્રષ્ટાંત આપીને વાત કરે બરાબર એમ કે ભાઈ રસોઈ કોઈ બી રૂમમાં જાઓ ત્યારે તમારે જે વસ્તુ લેવી છે અહીંયાથી લીધું અહીંયાથી લીધું કબાટ ખોલ્યું કબાટ બંધ કર્યું એમાં બે વસ્તુ બહાર ગઈ બે ત્રણ વસ્તુ આમ થઈ એ નહીં એવો પ્રયત્ન કરો કે રૂમમાં જે પ્રમાણે વ્યવસ્થિત હતું એ પ્રમાણે તમે રૂમમાંથી બહાર નીકળો ત્યારે થાય ઇફ નોટ બેટર આવો એક એમનો એક અમને જેને કહેવાય લેસન આપ્યા બીજું કે જે કંઈ પણ કામ કરો એમાં એક્સલન્સ અચીવ કરવું એ સારી રીતે કરો એ કામ કેમ વધારે સારામાં સારી રીતે થાય એનો પ્રયત્ન હંમેશા કર્યા કરો એ ખાસ એમનો આગ્રહ પોતાના જીવનમાં બી એવું જ કરેલું અને પાછું મને પણ એમ કે આપણે કરવું આવી રીતે કરવું જોઈએ પોતાનો એમનો દાખલો હતો એટલે અમે સમજી જઈએ તરત જ શું વાત કરવા માગે છે એમને મકાન બનાવવાનું હોય તો એક દેરાસર બનાવ્યું શંખેશ્વરમાં ફોર એક્ઝામ્પલ એનો આરસ લેવાનો હોય તો પોતે મકરાણા જાય ધાર્મિક કામ છે પોતાનું પર્સનલ કામ નથી છતાં મકરાણા જાય સિલેક્ટ કરે અને કઈ જાતનો એ જોઈએ માર્બલ એ નક્કી કરે કયો મેચ થશે એ જોઈ લે ને પછી એ બરોબર ભાવતાલ કરીને લઈ આવે ટુ ધી એક્સટેન્ડ કે એમને એ દેરાસર બાંધ્યું એની એક નોંધ રાખેલી ચોપડી બનાવેલી કે આ બારણું એનો સાઇઝ આ જોઈએ એની પેલી તકતી આટલી જોઈએ એ બધી નોંધ એટલે એમની સાથે રમણભાઈ ગાંધી કરીને એક હતા ભાઈ એ જ્યારે મારા ફાધર ગુજરી ગયા ત્યારે પછી ચોપડી નીકળી એટલે મેં એમને કીધું ભાઈ આ તમારા કામની મને કહે આ તો દેરાસર બાંધવાનું બાઇબલ છે અરે એટલી બધી ઊંડાઈ નોંધ કેટલા પગથિયા કેટલું ડિસ્ટન્સ કઈ જાતના દરવાજાની સાઇઝ એની તકતી કેટલી બનાવવી જોઈએ આરસ કંઈથી કેવો હોવો જોઈએ બધું લખાણ અંદર હતું એટલે આવી એક ઝીણવટની વાત હતી એમના અને એ જ એક સરસ થવું જોઈએ એક્સલન્ટની એટલે દરેક વખતે કંઈ પણ કામ કરતા આવીએ ને ત્યારે યાદ આવે કે ભાઈ સારી રીતે કરવું જોઈએ શોભે એવી રીતે કરવું જોઈએ લોકોને આનંદ થાય એવી રીતે કરવું જોઈએ એ જે સેન્સ ઓફ એક્સેલન્સ એ આમાંથી આવેલી પછી એમની એક બીજી વાત હતી તે હતી એ મને હું સમજેલો નહીં પણ એમની મારી નાની ઉંમરથી એમ કે પોતે એસએસસી પાસ પણ નહીં થયેલા એમ કહેતા કે હું એમએબીએફ બી એફ છું મેટ્રિક અપીયર્ડ બટ ફેલ્ડ એમએફ મને કે નાની ઉંમર બીજું સમજવું નહીં તને કેમ્બ્રિજ મોકલવાનો છે ફોરિન ડિગ્રી ફોરિન ભણવા મોકલવાનો છે એટલે પાછું આવેલું ક્યાંથી એક પંડિતજી હતા એટલે જવાહરલાલ નહેરુ બીજા એવા લીડર્સ હતા જે ત્યાં આગળ ભણેલા એટલે એમ એમના મનમાં એક એમ કેન્ટા એક થઈ ગયેલું ફિક્સ થઈ ગયેલું કેન્ટાબ એટલે કેમ્બ્રિજ છે એટલે મને કહે છે કે તારે ત્યાંને ત્યાં મોકલવાનું છે મારે એટલે પોતે બધી એની ફાઇનાન્શિયલ વ્યવસ્થા પહેલેથી કરતા ગયા હા કે દે જવાનું આવે ત્યારે આટલા પૈસા જોઈશે આ છે તે બધી ગોઠવણી કરતા ચાલુ જ રાખેલું એમની એ રીતે અને મને બીજું કંઈ સમજ્યું નહીં પણ મોટાભીની ઈચ્છા છે મોટાપી કહેતા અમે ફાધરને એમની ઈચ્છા છે તો આપણે બી ફોરેન જે જઈશું ભણવા બધું એવું કે મારા માર્ક્સ બી સારા આવતા હતા અને બધું સારું થતું હતું અને કોલેજમાં આવ્યા પછી કોમર્સ કોલેજમાં એ કોમર્સ કોલેજ કોમર્સ લાઈને લીધી એ બી જે મેં ના કીધું રડરલેસ જર્ની અનપ્લાન્ડ બધું મારે તો મારા બે બે ચાર મિત્રો હતા બધા એન્જિનિયર થવાના હતા એટલે સાયન્સમાં ગયા એટલે મેં કીધું કે હું એ સાયન્સમાં જઈને એન્જિનિયર થવું એટલે કહે છે કે એને પછી મારા ફૂવા હતા એ બે ના આપણે કોમર્સનો અચ્છા એટલે આપણે કોમર્સમાં ગયા એટલે કોમર્સમાં દેસાઈ સાહેબ એસવી દેસાઈ દેસાઈ બહુ મને જોઈને કોઈ બી કારણસર એક લાગણી સારી બી કોમ પછી એમબીએ નથી કરવાનું ત્યારે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં જવાનું અચ્છા એવું મને કીધું એમને સારું એટલે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સનું ગયા પછી બધું કરી પરીક્ષા આપી ના થયું પણ એટલે કહેવાનો છે કે એક 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 આવો આવો છાપ એમનો અંદરનો છોકરાઓ માટે શું સારું છે એનો એક ખ્યાલ અને એ પ્રમાણે ચલાવવાની પ્રયત્ન ભણતર અને સંસ્કાર બંને અંદર આવે એ પોતે શું કરતા હતા પોતે કાપડનો ધંધો

व्यवहार कई रीते करवो अथवा घर में अपने मानस मणस विचार करवो ए बड़ी बात नहीं थी संस्कार में आए हम बीजी बाजू मार मधर यस ये बहुज होशियार भ्रष्टि है नहीं <coughs> सात चोपड़ी भण हाँ बहुत होशियार હોશિયાર એટલે આઈ સે માણસનો પગ પડે ને ખબર પડી જાય એમને કે કોણ માણસ છે કેવો છે અને શું છે અને એનો જેવો વ્યવહાર કેવી રીતે કરવો એટલી બધી અને બહુ જ સિરિયસ માઇન્ડેડ ગંભીર બહુ અને ચારે બાજુનો વિચાર કરીને નિર્ણય લેવાની શક્તિ એમની બધા સંબંધો જાળવીને કરીને કામ કરવું આગળ આવી જાતનું પહેલા તો થોડા વર્ષો તો જોઈન્ટ ફેમિલીમાં રહેલા પણ પછી તો અમે મારા ફાધર છે તે જુદા રહેલા રહેલા પહેલા જોઈન્ટ એ વખતે પણ બધાની સાથે કેવી રીતે વ્યવહાર કરીને કામ કરવું એમની અને એમની ત્રણ વસ્તુ એવી હતી કે જે મને હંમેશા આજે આજ દિન સુધી સવારના દિવસના એકાદ વખત તો મને ખ્યાલ આવે જ એક તો નોન ઇન્ટરફેરન્સ અચ્છા જોયા કરે આપણે શું કરી રહ્યા છીએ ટકોર ના કે કરે કેમ આમ કર્યું એમ ના બોલે કોઈ દિવસ આમ નહોતું કરવું જોઈતું એવું પણ ના બોલે જોયા કરે પૂછીએ તો જવાબ આપે ઓકે એટલા એટલા હોશિયાર મેં ના કીધું એટલે પૂછો હોય તો તરત તમને કરેક્ટ જવાબ આપે એમને કે મને એમ લાગે છે આમ કરવું જોઈએ બાકી બોલવાનું નહીં શી વુડ નોટ ઇટ ઇનિશિયેટ એ કોન્વર્સેશન ઇન દેટ રિસ્પેક્ટ એમનો સ્વભાવ નહોતો કોઈ પણ જાતની એક્સપેક્ટેશન નહીં એમ કે મને આ જુએ છે બો મારા માટે આ કર એવું કંઈ નહીં અને કોઈ પણ જાતની ફરિયાદ નહીં એટલે મને એમ કે મારે મારી બાણીને ત્યાં જવું છે તો કાલે જવાનું વિચાર છે તો બપોરે જવું ગાડીની સગવડ થાય ને ડ્રાઈવર હોય તો હું જઈ આવું કાલે હજી એ વાક્ય પૂરું થાય પહેલાં કે ના પણ એ મારે કંઈ એવું જરૂરી કાલે જવું એવું નથી તને અનુકૂળતા હોય તો હું જઈશ કાલે નહીં તો પછી ગમે ત્યારે અચ્છા અચ્છા આવો સ્વભાવ એટલે એક એવા વાઇબ્સ હતા એમનામાં કે લોકો બીજા ઘણા અમારા બધા ફેમિલી ફ્રેન્ડ્સ બધા આવીને એમની સાથે બેસે બોલે ઓછું પણ બધાને છતાંય બેસવું ગમે હવે એક આ જાતનો એક જેને કહેવાય ઓરા હતો એમનામાં અને અમે લોકો આ જોઈએ અને સહનશીલતા તો એટલી બધી બધું અંદર રાખી મૂકી શકે હા ગમે તે હોય ગમે તે એટલું મુશ્કેલી આવે દુઃખ આવે કોઈ માણસ કંઈક કહે ઘર્ષણ થાય સંઘર્ષ થાય મનમાં રાખી મૂકે મોડા પર ના કોઈ દિવસ આવે કોઈ વાતચીતમાં તો આવે જ નહીં એટલે આ એમનો સ્વભાવ હવે આ બે તમે જોઈએ તો એક બહુ જ જેને કહેવાય ફ્રેન્ડલી એફેબલ એમિએબલ પર્સનાલિટી આઉટગોઈંગ અને બીજી બાજુ આ એકદમ શાંત ગંભીર અંદર બધું રાખી મૂકે તેવું એ બેનું સંમિશ્રણ એટલે આ બધી છાપો પડેલી મનમાં કે આવું છે એટલે કમિંગ બેક ટુ કંઈ પણ કામ કરવા જઈએ ને ત્યારે યાદ આવે કે કામ સારી રીતે જ થવું જોઈએ અને કામ બરાબર કરવું જ જોઈએ આપણે એ એવી એક પ્રભાવ પડેલો આનો એટલે આ એક બેકગ્રાઉન્ડ અને એમાંથી આ પરદેશ ભણવાનું થયું પછી અને કેટલા ભાઈ બેન મારે કોઈ ભાઈ નહીં એક બેન એક બેન હા એ મારા નાની બે વર્ષ પણ એમને પણ ખ્યાલ આવી ગયો હશે કે મધર હા બિલકુલ ઓકે અને બીજું શું કે વાતાવરણ એ વખતે અમારા ફેમિલીમાં બંને બાજુ મારા મધર બી લીડિંગ જૈન ફેમિલીના પણ એવું કોઈ દિવસ આગ્રહ નહીં કે દેરાસર ગયા કે નહીં ઉપવાસ ગયા કે નહીં ઉપવાસ કર્યો કે નહીં પ્રદૂષણ આવ્યા છે તો સંબત્સર દિવસે શું કરશું એ કંઈ વાત જ નહીં ઓકે તમને જે ઠીક લાગે તમને જે ઉચિત લાગે તે તમે કરો બસ આવું એક કઈ એટલે બહુ જ બ્રોડ માઇન્ડેડ વાતાવરણ આખું ઘરનું એમાંથી આપણામાં પણ એની છાપ પડ્યા જ કરે એટલે આ જાતનું વાતાવરણ ત્યાંથી પછી સ્કૂલમાં કઈ જગ્યાએ સ્કૂલમાં છે ને એવું થયું હતું અમે લોકો પહેલાં ત્યાં જૂના ખાડિયામાં રહેતા હતા ત્યારે નજીકમાં ટુટોરિયલ હાઈસ્કૂલ પડે ત્રણ દરવાજા એટલે ટ્યુટોરિયલ હાઈસ્કૂલ ત્રણ દરવાજામાં દાખલ કરેલો મને પછી અમે તરત જ એકાદ બે વર્ષ પછી જ અમે રહેવા આવ્યા પ્રીતમનગર એટલે ગુજરાત કોલેજની પાછલી સાઈડ ઉપર એ બાજુ પ્રીતમનગરની પેલી બાજુ નહીં આ બાજુ ત્યાં આગળ રહેલા ત્યારે દૂર પડે પણ પછી કીધું સ્કૂલ વારે બદલવી બદલવીએ સારું નહીં એટલે ચાલુ એટલે હું ટ્યુટોરિયલ હાઈસ્કૂલમાં છેક સુધી ભણેલો એસએસસી સુધી એટલે પ્રાથમિકથી જ ત્યાં ના પ્રાથમિક પહેલાં હું પ્રાથમિકમાં પહેલાં સીએનમાં હતો સીએનમાં પછી મારા ફાધર મુંબઈ એક થોડો વખત દોઢ બે વર્ષ માટે ગયેલા એટલે અમે લોકો બોમ્બે શિફ્ટ થયેલા એટલે બોમ્બે એ વખતે ભણવા ભણતો હતો ત્યાં માધવદાસ અમરસિંહ હાઈસ્કૂલ છે અંધેરીમાં ત્યાં પછી પાછા આવ્યા અહીંયા પાછા આવ્યા પછી મેં કીધું પ્રમાણે ખાડીયામાં આ એક ઘરના ફાધરના એન્સેસ્ટર હોમમાં રહેતા હતા અમે ગ્રાન્ડ ફાધરને બધાની સાથે તે વખતે આ નજીક પડે એટલે ટ્યુટોરિયલમાં પાછો દાખલ કરેલો એટલે આમ સીન સીએનમાં પહેલાં ભણેલો બે બે દોઢેક વર્ષ પછી એકાદ વર્ષ મુંબઈ ભણેલો અને પછી પાછું અહીંયા આગળ આવીને ભણ્યા પછી અહીંયા આગળથી વારે ઘડી સ્કૂલ બદલેલી નહીં એવા કોઈ શિક્ષકો યાદગાર ખરા અથવા એ વખતના શિક્ષણની કોઈ એવી છાપ હોય શિક્ષકોમાં એવું છે હું આઈ વોઝ વેરી ગુડ એટ મેથમેટિક્સ પણ નંદુભાઈ શુક્લા અમારા હેડમાસ્ટર એ અમને ઇંગ્લિશ પોઈટ્રી ભણાવે અને એક દિવેટિયા સાહેબ હતા બધા સુધી એ એમ દિવેટિયા એ બી બંને એક ગુજરાતીને એક અંગ્રેજી એમ ભણાવે બહુ રસ પડે મને અને એમની મારા પર એ બહુ અસર પડેલી એની સાહિત્યનીકળે કવિતા માંથી શું રર્સ નીકળે અને કેવું સરસ લાગે ને એનો સાઉન્ડ ને એ બધું થાય કારણ કે નંદુભાઈની શીખવવાની સ્ટાઇલ બહુ જ સરસ એમની એ વાંચે જે રીતે પછી એક્સપ્લેન કરે એટલે બહુ આનંદ થાય એટલે એ સંસ્કાર પડેલો પણ મેં ના કીધું પહેલાં એમ પ્રમાણે બધું અનપ્લાન ચાલે મારું એટલે કંઈ પછી એમ કે બી એમાં લિટરેચરમાં લઈને આગળ વધીએ એવું એવું કદી વિચાર નહીં આવેલો એમ દાદાને થયું કે આપણે તો કારણ કે આમ તો મેથેમેટિક્સ અને સાહિત્ય હા એટલે પાછા આમ જુઓ તો બે છેડા કહેવાય હા એ તો જુઓ તો જે વિદ્યાર્થીઓને મેથેમેટિક્સ પાવતું અને સાહિત્યમાં ઓછો રસ હોય હા અને સાહિત્યવાળા છે એ સાયન્સમાં મેથ્સમાં પેલું હોય નહીં વાત સાચી તો આપણને ખબર છે કે લગભગ ભાષાને આપણે આમ કિનારે મૂકીને હા પણ એમાં એવું છે કે હું પર્સનલી મારો આખો પછીની વાત કરીશ હું એ તો હાજી પણ હું એક એ પહેલેથી એવું એક મારા અનુભવના આધારે એવું માનતો થયો છું કે નાની ઉંમરમાં સ્પેશિયલાઇઝેશનની માથા ખૂબ નહીં કરવી જોઈએ યુ મે બી ગુડ એટ વન થિંગ યુ મે નોટ બી ગુડ એટ અનદર થિંગ બટ તમને જ્યાં રસ પડ્યો એમાં જાઓ એવું હોવું જોઈએ અને જેટલું બ્રોડબેઝડ હોય ને એટલું વધારે સારું જે ને સોશિયલ સાયન્સીસ એક એવી વસ્તુ છે કે જે દરેકને એને એનો એક્સપોઝર હોવું જ જોઈએ હું માનું છું યુનિવર્સિટીમાં આવ્યો ત્યારે બી હું પછી વાત કરીશ કે લિબરલ એજ્યુકેશન જે છે એનો આ મુખ્ય વાત આ છે કે તમે ઓવર સ્પેશિયલાઇઝેશન એટ અ યંગ એજ કરો ત્યારે તમારું માઇન્ડ આમ થઈ જાય છે ત્યારે ખરી રીતે માઇન્ડ છે ને એ ટી હોવું જોઈએ બ્રેડ હોવી જોઈએ અને ડેપ્થ હોવી જોઈએ કોઈક વસ્તુમાં ડેપ્થ હોય કોઈકમાં હોય તો તમે એક યુ એઝ એ આઈ વુડ સે એ ફૂલ મેન અને દેન યુ કેન ડીલ અંડરસ્ટેન્ડ ધી વર્લ્ડ એન્ડ ડીલ વિથ ઇટ ઇન ઓલ ઇટ પછી અમુક ઉંમર પછી પોતાની મેળે પસંદગીનું ક્ષેત્ર પકડાઈ જતું હોય છે બની જાય છે બની એ બધા કે આપણે ઘણી સ્પિરિચ્યુઅલ સ્કૂલ જોઈએ છીએ કૃષ્ણમૂર્તિની કે ઇવન મહર્ષિ ઓરોબિંદોની સ્થાપનાવાળી તો એમાં તમે કોઈ પણ ક્ષેત્રમાં જઈ શકો છો પ્રાથમિક શાળાઓમાં તમને તબલા વગાડવો તો છૂટ અને એમાંથી છૂટીને ફૂટબોલ રમવો તો છૂટ પણ આફ્ટર સટન યર્સ તમને નક્કી થઈ જાય છે કે આમાં મને મજા આવશે એટલે કોઈ તમે નાખો એવું નહીં પણ તમારી મેળે ક્ષેત્ર પકડાય એ તમારું ક્ષેત્ર એમ કે છે એક સ્ટેપ કુદીને કહું એની રિલેવન્ટ વાત નહીં જ્યારે હું અમદાવાદ યુનિવર્સિટીમાં આઈ વોઝ ધી હેડ ઓફ ધ યુનિવર્સિટી એટ ધેટ ટાઈમ ને અમારે મારો આઈડિયા એ હતો કે એને જલ્દીમાં જલ્દી સારી રીતે ડેવલપ કરવી આઈ વોઝ ધી ફાઉન્ડિંગ ચેરમેન ત્યારે એ વખતે હું બીજી યુનિવર્સિટી મારા મનમાં મોડલ્સ હતા ખ્યાલમાં તે હું એક ઓલિન કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં ગયેલો બોસ્ટનમાં છે બન્યું એવું એમાં કે એના પ્રેસિડેન્ટ રેક મિલર અહીંયા આગળ આઈઆઈટી ગાંધીનગરમાં એક કમિટી હતી એડવાઇઝરી કમિટી એમાં એ પણ હતા અને હું પણ હતો એમને એક ત્યાં પ્રેઝન્ટેશન કર્યું મને બહુ જ અસર કરી ગઈ થઈ ગઈ એને એજ્યુકેશનનો હાયર એજ્યુકેશનનો વિચાર કરવો હોય તો આ રીતે જ કરાય કરવો જોઈએ હવે એની થોડીક બે ઝલકની વાત કરી દઉં કરિક્યુલમ ડિઝાઇન એન્જિનિયર કહેવાય એમ એન્જિનિયરિંગ કોલેજ હતી છોકરા એન્જિનિયર છે એમને પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે એમને ડેમ્સ બાંધવાના હોય કે એમને એન્જિન ચલાવવાના હોય કે એન્જિન ડિઝાઇન કરવાનો આ બધું કામ કરવાનું આવે ત્યારે એમને એવું કીધું કરિક્યુલમ ડિઝાઇનમાં મને ત્રણ એમને શબ્દો કીધેલા ફિઝિબિલિટી વાયેબિલિટી એન્ડ ડિઝાયરેબિલિટી अब फिजिबिलिटी क्या स्टेम सब्जेक्ट्स में साइंस टेक्नोलॉजी इंजीनियरिंग मैथमेटिक्स ओके वायेबिलिटी क्या फाइनेंस एकाउंटिंग इकोनॉमिक्स अपूरतु डिजायरेबिलिटी व्ट विल हैपन टू द एनवायरमेंट व्ट विल हैपन टू द नेक्स्ट जनरेशन व्ट अबाउट डिस्क्रिमिनेशन बिट ऑन द बेसिस ऑफ रेस और जेंडर ये जेन्डर आवे ह्यूमेनिटीज एंड सोशल साइंसिज में હવે આ ત્રણ શબ્દો પકડીને કરિક્યુલમ એની આજુબાજુ બનાવેલો આ બધા સબ્જેક્ટને આવરી લેતા એટલે હું જે કહું છું ને કે એક જેને કહેવાય ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ ઓફ સ્ટુડન્ટ એના માટે એક લિબરલ એજ્યુકેશનનો પાયો બહુ જરૂરી છે પછી જેને જે કંઈ સ્પેશિયલાઇઝેશન આગળ વધવું હોય એ કરી શકે સ્પેશિયલાઇઝેશન થઈ શકે ए आ एक बहु इम्पोर्ट बात है मैं एवं दाखला मैं ते आगे जुएल जे अँ आगे जल्दी नहीं थी, जुवाही थी, हूँ hmm. तैं समझ वोलिंग कॉलेज में गो तो मैंने एक फैकल्टी मेंबर में ने इंट्रोडक्शन कराई कि भाई आ एंथ्रोपोलॉजिस्ट मैं क्यों तो एंथ्रोपोलॉजिस्ट एंजीनिअरिंग कॉलेज में एट मैंने कह यस यस मैं क्यों यू टीच ए टीच ए कोर्स कॉल्ड एजिंग एडल्ट्स એન્જિનિયરિંગ કોલેજમાં વિચાર વિચારું કે કમ એન્ડ ટેન્ટ યુર ક્લાસ હો કામ હું ગયો વોટ યુઅર ડન વોઝ ત્યાંની કમ્યુનિટીમાંથી ચાલીસ ઓલ્ડ માણસોને લઈ આવેલા અને ચાલીસ છોકરાઓની જોડે પેર કરેલા ચાર મહિના એ લોકોને એકબીજા સાથેના સહવાસથી એકબીજાને જોવાનું એમાંથી પહેલાં લોકોની નીડ શું છે ઓલ્ડર માણસની એની નીડ્સ પ્રમાણે આ લોકોએ ડિઝાઇન કરવાની કોઈકને ચાલવાની તકલીફ છે તો વ્હીલચેર બનાવો કેવી બનાવશો કે એને ચાલવાની ક્યાં તકલીફ છે ફેલ છે ફિમેલ છે મેલ છે હાઈટ બોડી વજન ઉપર ચડવાનું નીચે ઉતરવાનું ફ્લેટ સરફેસનું શું આ બધા ઘણા કન્સિડરેશન છે એ બધા જોઈને પેલા સ્ટુડન્ટ્સ છે એ સમજતા જાય એ પ્રમાણે વ્હીલચેરનું ડિઝાઇન બનાવતા જાય ઓકે અજબ વાત છે ને એવી રીતે કોઈને જોવાની વાત તકલીફ હોય તો ક્લાસીસ કેવા બનાવવાના કઈ રીતે જોવાની તકલીફ ના પડે આવી બધી વાત આવે અને આવી જ એક વાત હું સ્ટેનફર્ડ ગયેલો ત્યાં આગળ થયેલી ત્યાં આગળ સેન્ટર ફોર ડિઝાઇન સીડીઆર સેન્ટર ફોર ડિઝાઇન રિસર્ચ હતું એ ત્યાં આગળ મને જરા એક્સપોઝર માટે બધાની જોડે ઓળખાણ કરાવી વાત કરાવી પછી મને કહે છે કે અહીંયા આગળના છોકરાઓને અમે ગ્રુપ્સ પાડીએ છીએ ને અમે વી એન્કરેજ દેમ ફોર ઇનોવેશન પછી મને દાખલો આપ્યો સાંભળજો જરા એક પાંચ છોકરાઓનું ગ્રુપ હતું એમને વિચાર આવ્યો કે તે દુનિયાના બેકવર્ડ કન્ટ્રીઝમાં પ્રોબ્લેમ ઓફ પ્રીમેચ્યોર બેબીઝ છે પ્રી પ્રીમેચ્યોર બેબીઝ મોર્ટેલિટી રેટ ઇઝ વેરી હાઈ બિકોઝ ઇન ધ રૂરલ એરિયાઝ દેર આર નો ઇન્ક્યુબેટર્સ દેર આર નો હોસ્પિટલ્સ એટલે એમને શું કર્યું એમને ગયા પહેલાં ત્યાંના ડૉક્ટર્સ પાસે કેમ્પસ પર તેમની મેડિકલ સ્કૂલ હતી તેમ કે આ બેબીઝને કેમ આવું થાય છે

પાંચ છોકરાઓ હં સાંભળજો બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે ત્યાં આગળ જોયું કે હોસ્પિટલ છે ઇન્ક્યુબેટર્સ પણ છે પણ એક્સેસનું શું તે ગામડામાં ગયા ત્યાંના નજીક એમને જોયું ને તે તારણ પર આવ્યા કે એ લોકોને એ નજીકની હોસ્પિટલ જતા પાંચ દસ કલાકમાં જાય ને ચોવીસ કલાકે થાય એટલે એમને એક ડિફાઈન કર્યો પ્રોબ્લેમ ફર્ધર

કારણ કે મધરની સ્કીન સાથે જો બાળક હોય ને તો એને બહુ સારું રહે એના પોતાના માટે તબિયત માટે એવું ડૉક્ટર બધાએ વાત કરી એટલે ગયા અને કીધું કે આપણે એક સ્લીપિંગ બેગ બનાવો એવી કે જેની અંદર ટેમ્પરેચર સ્ટેબલ રહે અને એ પેલા બાળકને મમકી દેવાનું અને પેલી મધર લઈને જાય આ રીતે આવું એક પ્રોબ્લેમનું ફોર્મ્યુલેશન કર્યું ગયા ત્યાં કીધું કે આ મને એવો રસ્તો બતાવો અમને લોકોને કે આમાં બહુ જ ઓછામાં ઓછી તકલીફ ટેમ્પરેચર રહે બરાબર આ સ્લીપિંગ બેગ્સનું એટલે કેમિકલ વેક્સ આવે છે ઓકે પેલા લોકો રેકમેન્ડ કર્યું વેક્સ મૂકો ને ગરમ પાણી બોઇલિંગ વોટર નાખો એટલે ગરમ ટેમ્પરેચર આવી જાય આવી જાય પછી ઇટ ઇટ રિટેન્સ દેટ ટેમ્પરેચર ફોર સમ આઈ ફરગોટન એક્ઝેક્ટ નંબર પણ સમ સિક્સ એટ ટેન અવર્સ એવું સમથિંગ લાઈક દેટ પણ વેરી સિમ્પલ કે પાછું વેક્સને પાછું પગ ગરમ પાણી નાખો ફરતી થઈ જાય આવું સિમ્પલ સોલ્યુશન લઈ આવ્યા પછી ડિઝાઇન કરી વેક્સ મૂક્યો બધું કર્યું ટ્રાયલો કરી બધું થયું ઇન્ડિયા આવીને પછી કર્યું આ ઓકે કંપનીનું નામ એમ્બ્રેસ પાડ્યું બેંગ્લોરમાં કંપની બની અને ચાલુ કર્યું ત્યારે આઈ વોઝ સો ઇમ્પ્રે મેં કીધું કે આ છોકરાઓ અઢાર વીસ વર્ષના છોકરાઓ ધી વે ઇન વિચ દે થિંક એમાઉટ એ પ્રોબ્લેમ અને ધી વે ઇન વિચ ધી ધી ફેકલ્ટી મેમ્બર્સ ગાઈડ દેમ કે કેમ રીતે કેવી રીતેનો વિચાર કરાય કમાલ વાત છે ને એટલે ઇન શોર્ટ મારું કહેવાનું એ છે કે જે લિબરલ એજ્યુકેશન જે તમે વાત કરીને કે જો આપણે એક જ રીતે જોયા કરીએ ને તો એને તો પહેલાં એને જેવું છે કે અત્યારે જે સુપર સ્પેશિયાલિટી થઈ ગઈ માણસ હાથનો ડૉક્ટર પછી કંઈક કાંડાનો ડૉક્ટર પછી ક્યાંક થેલી આંગળીનો ડૉક્ટર પછી કંઈક ટેરવાનો ડૉક્ટર જેવી વાત થઈ ગઈ માણસને આખી બધી રીતે જોવું જોઈએ એ બહુ અગત્યનું છે એટલે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ માટે બહુ જરૂરી છે એટલે આ હું બહુ જ ઇમ્પોર્ટન્ટ માનું છું અને પહેલેથી એટલે સ્પેશિયલાઇઝેશન કરવું તો જોઈએ જ ને કોઈ પણ વસ્તુમાં આગળ વધવાની તમારામાં ખેવના હોવી જોઈએ અને આગળ વધવાનો પ્રયત્ન કરવો જ જોઈએ જેથી કરીને યુ કેન બી અ યુઝફુલ ઇકોનોમિક એજન્ટ ઇન ધી સોસાયટી હા એના માટે જરૂરી છે પણ એટ ધ સેમ ટાઈમ તમે બધી વસ્તુઓ ચૂકી જાઓ આજુબાજુની એ ના થવું જોઈએ ના થવું જોઈએ એટલે ઓલરાઉન્ડ ડેવલપમેન્ટની વાત છે આખી અહીંયા પ્રફુલભાઈ આપણે જે વાત કરી કે આજે જે ક્યુરિયોસિટી સાથેની આપણે વાત હું સાંભળું છું તો જે કોમર્સમાં આવવાનું બન્યું સાયન્સ નહીં ને કોમર્સમાં આવ્યા તો એ પહેલેથી જે આ એક પ્રવાહ ચાલતો હતો કે સાયન્સ તરફ જવું કેમ તો કે મિત્રો જાય છે એટલે પછી આપણે વળવું પડ્યું તો એવું કોઈ લાગ્યું કે ના આ એક જુદ્દો માર્ગ પકડાઈ ગયો કે આવું ક્યાં કરવાનું હતું સામાન્ય રીતે આ ઉંમરમાં એવું થતું હોય છે ના એવું થયું નથી સાચું કહું નહીં પણ સ્વીકારી લીધું છે સ્વીકારી લીધું કે હવે આપણે સારું કરવાનું છે આપણે મેં ના કીધું પેલું આમ નહીં એક સ્વભાવ એક એ તમે સ્વભાવ કો જીન્સ કો જે કહેવું હોય કહો પણ શબ્દ જે વાપરવો હોય પણ એક એમ કે ભાઈ આ જ મારે કરવું છે ને કોઈ પણ હિસાબે આ કરીશ જ એવું એ પહેલેથી નાની ઉંમરથી એ વાત નહીં પછીથી વાત આવે મોટા થયા પછી કે ના આ કરવું છે ને કોઈ રીતે પાર પાડીશું એને છોડીશ હું એ એ પછીથી વાત આવે પણ એ વખતે એમ નહીં કે ભાઈ આ જ કરવું છે એવું મનમાં ખ્યાલ નહોતો એટલે એક કોમર્સ છે તો ઠીક છે કોમર્સ કોમર્સ અહીંયા અમદાવાદમાં એચએલ કોલેજમાં મને કીધું ડીસી સાહેબ હતા હા અને બીકોમ સુધી બીકોમ તે છેલ્લું વર્ષે મુંબઈ કર્યું કારણ કે પેલું મારે એલએસીમાં જવું હતું ને એ બોમ્બે યુનિવર્સિટી વોઝ બેટર નોન દેર એટ દેટ ટાઈમ એટલે એનું એડમિશન બોમ્બે યુનિવર્સિટીની ડિગ્રી હોય તો જલ્દી એડમિશન મળે એમ એ ખ્યાલથી મુંબઈ ગયેલો છેલ્લો વર્ષ પછી ત્યાં એલએસી ચાલી ગયો હું અચ્છા અને ત્યાં જવા પાછળનું કોનું ઇન્સ્પિરેશન

એટલે પછી એલએસીનું કર્યું ને એલએસી ગયા અમે ત્યાં આગળ ફણ્યા બહુ પણ મને આઈ ટેલ યુ બોથ એટ એલએસી એન્ડ હાર્વર્ડ બે જગ્યાએ હું ગયો માઇન્ડ બદલી કાઢ્યું એ જગ્યા એ લોકોની શીખવવાની પદ્ધતિ એ લોકોનું એક વાતાવરણ ત્યાંનું આખું માઇન્ડ બદલી કાઢ્યું જેને કહેવાય એક કોઈપણ વસ્તુ તમે હાથમાં લો એનું કન્સેપ્ચ્યુઅલ થિંકિંગ એની પાછળનું જે જુએ ને એ ત્યાંથી આવે છે એ મને ખબર છે હું પોપરના ક્લાસમાં જતો અને એને જે વાત કરેલી તમને તમને ખબર જ હશે ઓપન એન્ડ ઇટ્સ એનિમીઝ એમાં જે પીસમિલ સોશિયલ એન્જિનિયરિંગની વાત કરી છે શું વાત કરી છે અને કે પ્લેટો હેગલ માર્ક્સ બધાને કરીને छोतरा काढ़ी ना क्या बता <वाए>? कह mm. <laughs> भी बात करी से इफ यू वोट फ्रीडम अबाव ऑर्डर एंड एफिशिय विच इज चॉइस यू कैन एक्सरसाइज यू कैन से आई आई वोट आई वुड बे वोट फॉर ऑर्डर एंड एफिशियंसी राधर देन फ्रीडम फ्रीडम कॉम्प्रोमाइज था वादो वा, mm. mm. नहीं एक एक अभिगम है तमो कोई एम कि ना फ्रीडम मार्ट इम्पोर्टंट है ऑर्डर के एफिशियंसी थोड़ी ओछी हे तो चाल एवं mm. एक मणस के ત્યારે આને એ વાત કરી છે કે ઇફ ઇફ ફ્રીડમ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ફોર યુ ઓપન સોસાયટીની વાત જે છે એમાં ઇફ ઇફ ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ દેન યુ મસ્ટ નોટ ગો ફોર રેડિકલ ટ્રાન્સફોર્મેશન્સ એ ચેન્જ રેડિકલ કરીને કરવાનો એ નહીં કરવું જોઈએ કારણ કે ઇતિહાસ એમ બતાવે છે અને આ બધાની આખો એનાલિસિસ એ બતાવે છે કે જે લોકો રેડિકલ ચેન્જીસ કરવા ગયા છે થ્રુ રેવોલ્યુશન્સ એ બધામાં ઘણો ફ્રીડમ ગયું છે માણસોનું વાયોલન્સ પણ બહુ થયું છે એટલે એ એને પીસ મિલ સોશિયલ એન્જિનિયરિંગ એને અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં આપ ગયા તો આમ બેઝિક કેટલો મોટો ડિફરન્સ આપણે ત્યાં જે બિગ ક્લાસરૂમ્સ ચોક એન્ડ ટોકવાળી વાત ચાલતી હોય એના કરતાં કેવી રીતે એ ના એ લગભગ એવું જ હતું એમાં છે એ વખતે અમારા જે મેઇન સબ્જેક્ટ હતા ને ઇકોનોમિક્સ છે ઇકોનોમિક હિસ્ટ્રી છે બધા એ મોટા ક્લાસરૂમમાં જ ચાલે બધું લેક્ચર આપે અને ટીચર સાથે જેને કહેવાય ડાયલોગ બહુ ના થાય બહુ ઓછો થાય દેન દેર વેર ટ્યુટોરિયલ્સ એમાં થોડુંક થાય અને એમાં તમને એક્સરસાઇઝ આવે અથવા એસે લખવાનું આપે અથવા કોઈ રિસર્ચ કરવાનું સજેસ્ટ કરે પછી તમારે પેપર બતાવવાનું ટીચરને એમાં ઇન્ટરેક્શન થાય બાકી ઇન્ટરેક્શન બહુ લિમિટેડ અનલાઇક ધી યુએસ યુનિવર્સિટીઝ એમાં આ જે આગળ પડતી યુએસ યુનિવર્સિટીઝ છે એ એ લોકોમાં વાત જુદી છે આખી એટલે પણ પણ આમાં એક જ વાત કે આ જેને હું કહું છું આ કન્સેપ્ચ્યુઅલ થિંકિંગ ફંડામેન્ટલ થિંકિંગ વોટ ઇઝ ઇટ આજે સમજો કે હું તમને બીજા જ ફિલ્ડમાં દાખલો આપું કે ટેવ પડે છે ને ત્યારે શું થાય છે સ્ટેરકેસ વોટ ઇઝ એ સ્ટેર કેસ એવો પ્રશ્ન આપણે જાતને કરીએ તો આપણને શું વિચાર આવે ઉપરથી નીચેથી ઉપર જવા માટે તમે આગળ વિચાર કરો ત્યારે તમને એમ વિચાર આવે સ્ટેરકેસ ઇઝ એ વે ઓફ એક્સટેન્ડિંગ સ્પેસ જોયું હવે તમે જો વિચાર કરો આખી વાત બદલી જાય છે ત્યાં ત્યાં તમે જે આને હું કન્સેપ્ચ્યુઅલ થિંકિંગ કહું છું આ બહુ અગત્યની વસ્તુ છે અને દરેક વસ્તુમાં પહેલાં એસેન્સ આ રીતે તમે પકડો ને એ પછી આજે તમને બીજી વાત કરું એને લગતી જ છે અધુર ગોપાલક્રિષ્ણની ફિલ્મ છે વોલ્સ એક માણસ છે એને જેલમાં મોકલવામાં આવે છે હું ડિટેલ ભૂલી ગયો છું પણ જેલમાં છે જેલમાં એના પોતાના બીજા મે ઇનમેટ્સ જોડે વાત વાતો કરે રહે દિવસ પસાર થાય છે એમ કરતાં જાય છે ટાઈમ પછી એક દિવસ એવું બને છે કે એક જેલની દિવાલની પેલી બાજુથી બીજી બાજુથી એક પથ્થરને ફેંકાય છે ઓકે એટલે એને એ પથ્થર જુએ છે લે છે અને પછી જોડે કંઈક લખેલું લખાણ હોય છે એટલે જુએ છે વાંચે છે પેલી બાજુ છે એ વિમેન્સ જેલ છે વાંચ્યું એને એટલે પેલા પેલી પેલી બાજુથી વાત સાંભળી હશે કે ગમે તે કહી એ મને અત્યારે ડિટેલ્સ યાદ નથી સાચું બનતો પછી એમ કરતાં કરતાં પથ્થરથી એકબીજાને મેસેજીસની આપલે થાય છે અક્રોસ ધી વોલ ઓકે પછી છેવટે વાત આગળ વધે છે ને જ્યારે બંનેને પ્રેમ થાય છે બંને બહાર નીકળે છે લગ્ન થાય છે और लगभग बन ऑब्जर्व खूब ही नहीं बात एक जो कंसेप्चुअल थिंकिंग करू जो मैं यहां पर दे कहूं व्हाट इज अ वॉल वॉल्स डिवाइड या वॉल्स कनेक्ट हम्म बात बनी गई है वॉल्स आर नॉट डिवाइडिंग वॉल्स आर कनेक्टिंग कनेक्टिंग कोई जुड़ीज बात आई ना वॉल्स ने એટલે ધ પોઈન્ટ ઇઝ કે તમે જ્યારે કન્સેપ્ચ્યુઅલી આવી રીતે જ્યારે વિચારવાની ટેવ પડે ને તમને ત્યારે તમને કેટલા કોમ્પ્લેક્સ ઇશ્યુઝ છે ને તે પણ તમે એને ધીમે 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 કરીને સિમ્પ્લિફાય કરીને એક ચોકઠામાં તમારા મનમાં ગોઠવી શકો આ એક પોઝિટિવ છે ને આ એક જે છે એ લેવલ એજ્યુકેશનથી જ આવી શકે અને એમાં તમે એન્જિનિયર થઈને પહેલાં વર્ષથી મિકેનિક્સ ભણાવવાની શરૂઆત કરો એમાં આ વસ્તુ ના બને ત્યાં આપ કેટલો વખત રહ્યા ત્રણ વર્ષ ત્રણ વર્ષ પછી યુ કેમ બેક હા હા અહીંયા ના પછી ના પછી મારે બે હું છે તે પહેલાં થોડો વખત છે તે કેલિકો મિલમાં કામ કરતો હતો હા લગભગ દસ બાર મહિના કામ કર્યું હશે મેં અને એમાં એ બહુ કહું છું ને કે રડરલેસ જર્ની જેવું છે એમાં મારે ડૉક્ટર મોન્ટે વોઝ માય બોસ એટ કો મિલ્સ અને પછી પછીની વાત પર આવું છું પછી એ એ ચેપ્ટર ત્યાં પત્યું ને પછી ધેન આઈ ગોટ મેરીડ એન્ડ માય ફાધર ઇન લો આસ્ક મી ટુ જોઈન હિઝ મિલ હી વોઝ અ રનિંગ અ મિલ અને મને કીધું કે તમે આવી જાઓ મારે બીજું કોઈ મને મદદ કરનાર નથી એટલે તમે અમારી સાથે આવી જાઓ એટલે હું એ જોઈન થયો હવે મોટેની વાત કે ચાન્સ કેવી વસ્તુ બને છે મોટે ભી કઈ મેં ગુડ ફ્રેન્ડ ત્યાં હતો ત્યારે Then Mote became the first, among the first batch of uh, professors recruited by IIMA by Vikram Bhai. Okay. And then, uh, he was the, then the chairman of the, first chairman of the PGP program. It was a two-year program, degree program. Hmm. In 1965 or something like that, context. Yeah. Uh, હું સિક્સટી ફોરમાં આઈઆઈએમ તરફથી એક યંગ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરતા હતા હું આ જોડાયેલો એમાં અને એ વખતે બધા પ્રોફેસરો મોટે કમલા ચૌધરી પ્રકાશ ટંડન બધા બોરન ભેન્સ એ બધા હતા અને આઈ હેડ ગુડ રાપો વિથ દેમ અને આઈ બી બેલ દેર દે દે એપ્રિશિએટેડ વોટ આઈ વોઝ કોન્ટ્રીબ્યુટિંગ ટુ ધ ક્લાસ એટલે દે એ મી ટુ ગો ટુ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ ઓકે અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં એક સોળ અઠવાડિયાનો પ્રોગ્રામ ચાલે કોલ્ડ પ્રોગ્રામ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ એ પીએમડી મેં લખ્યું છે ને એમણે એ પીએમડીમાં એટલે હું પીએમડીમાં ત્યાં આગળ રજીસ્ટર થયેલું તે એ પીએમડીમાં રજીસ્ટર જે વખતે હું સ્પોન્સર થયો તે વખતે સમજો ને કે પાસઠ હા એટલે મારો આઈ વોઝ પ્રોબ્લી વન ઓફ ધી યંગેસ્ટ અને મારો અનુભવ ત્રણેક વર્ષનો જ હતો ટોટલ પણ એ લોકોએ રિલેક્સ કરીને સ્પોન્સરશીપ હતી કર્યું સ્પોન્સર ફોર્ડ ફાઉન્ડેશને બધું કરેલું આ ઓકે પછી હું પાછો આવ્યો ને પછી મોટે એ વખતે આઈઆઈએમમાં જોડાઈ ગયેલા હતા એટલે મને એક દિવસ કહે કે પ્રફુલ આઈ હેવ એ લિટલ પ્રોબ્લેમ મેં કીધું શું થયું એટલે મને કહે છે કે રામનાથન હુ વોઝ ગોઈંગ ટુ ટીચ ધીસ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ टू वन एक टू तू टू कोर्स ही इज नॉट एबल टू टेक ने आई हेव प्रॉब्लम आई हेव टू फाइंड समवन टू टेक दैट कोर्स वुड यू डू इट जो आउट ऑफ द ब्लू हाँ कहीं हूँ कहीं एक्सपर्ट ए कॉस्ट अकाउंटिंग ना तू तो एक्सपर्ट ना निकाउं हूँ लंडन स्कूल ऑफ इकोनॉमिक्स में अकाउंटिंग करेलूँ स्पेशलाइजेशन में એટલે એ મારું અને આ મારું એક્સપોઝર એચ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલનું મેં કીધું યસ આઈ વિલ ડૂ ઇટ વિધાઉટ થિંકિંગ કે ભાઈ આ વોટ ડઝ ઇટ ઇન્વોલ્વ કેવી રીતે કરવાનું આ તે બધું કંઈ વિચાર કર્યા વગર બટ આઈ વોઝ એક્સપોઝ ટુ ધી કેસ મેથડ એટ હાર્વર્ડ એન્ડ અ મેથડ ઓફ ટીચિંગ ઇન્ટરેક્ટિવ મોર ઇન્ટરેક્ટિવ કેસ મેથડ આ તે બધું એટલે મારા મનમાં એક વાત હતી કે ક્લાસમાં મેનેજમેન્ટ શીખવવું હોય તો આવી રીતે શીખવવું જોઈએ ए पी मैं कूँ यस आई वील डू इट मैं तो कोर्स डिजाइन hmm. कर, कर, कर तरह वर्ष है तो मैंने थ्री ऑल थ्री इंस आई वॉज वोटेड एज दी बेस्ट टीचर फॉर ऑल दीज फर्स्ट थ्री इ्स कंजर्वेटिवली हाँ हमें आई वॉज ओनली ए विजिटिंग फैकल्टी आई वॉज नॉट ए फूल टाइम फैकल्टी एट दैट टाइम आई नेबर वॉज ए फूल टाइम फैकल्टी एट मोटे कनेक्शन थलिकोम त्या ते गया હું એથી આવું છું અને પ્રોગ્રામ જાય છે અને કનેક્શન થઈ ગયું એટલે કમ્પ્લીટલી ન્યૂ ચેપ્ટર ઇન માય લાઈફ આ એમાં પહેલાં વિઝિટિંગ ફેકલ્ટી ફેકલ્ટીએ મેં કર્યું એ પછી રવિ મથાઈ કમલા ચૌધરી બધા કેટલા બધા જણાના સંપર્કમાં હું આવ્યો બહુ મજા આવી બહુ એટલે રવિ મથાઈને મેં એકાદ વખત કમલાબેનને મેં એમ કીધેલું વાત વાતમાં મારી વાઈફ છે ને ડાન્સર છે ભરતનાટ્યમના ને શી વોઝ ધી ફર્સ્ટ સ્ટુડન્ટ ઓફ મૃણાલીની સારાભાઈ અચ્છા હા ફર્સ્ટ ટુ ડુ ધી હિયર ઇન ઇન્ડ અહેમદાબાદ હા એ નાઇન્ટીન સિક્સટી વનમાં સિક્સટી સિક્સટીમાં સિક્સ્ટીમાં અને એમને ત્યાં એટલે જવાબવાનું થાય કે કમલાબેન ત્યાં આવે કોઈ વાર ત્યારે મને એક વાત વાતમાં મેં કીધું કે ભાઈ મને તો એમનું ગમ્યું મને એમ થાય છે કે હું આ બિઝનેસ બિઝનેસ ઠીક છે હું એજ્યુકેશનમાં આવું कहीं मेंटल नोट कर दी थी जैने रवि ने बात करी रवि मैंने कह रवि मारे सारे कहवा रपो थी गये मैं कह प्रफुल्ल हियर इज योर एपोइंटमेंट लेटर बिकॉज व्ट तो मैंने कहते हैं यू यू हैव कट आउट फॉर दिस बिकोज रवि डू रियलाइज आई डोंट इवन हैव अ पोस्ट ग्रेजुएट डिग्री साँ रवि हैड ए वेरी टिपिकल मेनरिजम अच्छा। पॉज ले बोले नहीं इट्स अ वेरी क्रिप्टिक पॉज hmm. दस सेकंड से बोले नहीं पी पी मोनो सीलेबल ना मणस सो वॉट મેં થાય મારાથી હું વિચાર કરીશ એમ કહીને વાત ત્યાં પૂરી પૂરી કરી પછી ના જોડાયો ધેટ્સ અ ડિફરન્ટ મેટર હવે ત્યાંથી પછી મને બોર્ડમાં શ્રણિક લાલભાઈ એ શણિકભાઈને ત્યાં આગળ મને મળેલા અને જાણે આમ મને એટલે મને કહેન આઈ વોઝ ઇન ધ મેનેજમેન્ટ ઓફ ધી મિલ વી બે ડૂઈંગ વેલ આઈ આફ્ટર માય જોઈનિંગ બી બે ડૂઈંગ વેલ એટલે હી ન્યૂ અબાઉટ ઇટ કે આઈ એમ બિહાઇન્ડ ધીસ ને આમ મેનેજિંગ ધીસ મિલ ઇટ ઇઝ ડુઈંગ વેલ મને એમને એમને ત્યાં આગળ ત્રણ કંપનીમાં ડિરેક્ટર બનાવ્યો અને પછી મને આઈઆઈએમમાં કીધું કે તમે બોર્ડ પર આવો ને એટલે બોર્ડ પર ગયો આઈએમના ધેટ સ્ટાર્ટેડ એટલે પછી બધું ચાલ્યું એટલે પચીસ સત્યાવીસ વર્ષ સુધી ચાલ્યું એટલે મારો ચાલીસ પિસ્તાલીસ વર્ષનો આઈએમ સાથેનો સંબંધ જુદા એમાં અને તમને ખબર હશે મેં ચોપડી લખેલી છે ધી આઈ એમ એ સ્ટોરી એ બીકોઝ ઓફ ધેટ બીકોઝ આઈ

કરવાની કંઈ છે પીએચડી કે આ કે તે કરવાનું મારે ક્યાં જરૂર છે આમાં ક્યાંય જુદી જગ્યાએ અને બીજું મને ઘણી એવું થયા કરે ઘણી કે આ મેનેજમેન્ટ એજ્યુકેશન છે આ ફિઝિક્સ નથી એટલે એનું રિસર્ચ જુદી જાતનું હોય એનું રિસર્ચ એક્સપિરિયન્સ બેઝડ હોય તો વધારે સારું પડે તો ક્લાસરૂમમાં છોકરાઓને એમ એક ખબર પડે કે વાત શું બની રહી છે ને કેવી રીતે હેન્ડલ થાય એટલે મેં કેસ રાઇટિંગ કરેલું તો મને રિસર્ચમાં મેં પછી મેં લખેલા પેપર્સ મેં બધું કરેલું પણ કન્સેપ્ચ્યુઅલ બધા લખેલા મેં પણ આવું આ કામ મને એમ ના થાય કે પીએચડી કરું કે માસ્ટર્સ કરું કે અને બીજું મારી જવાબદારી હતી ને મિલ ચલાવવાની હા એ તો હું તો હું સાથે સાથે કરતો હતો મારું મુખ્ય કામ તો એ હતું જ એ વખતે અને પછી પાછું એમાંથી એમાંથી બીજો ફાંટો નીકળ્યો ને એમાંથી હું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ થયો બહુ નાની ઉંમરે એમાં પછી મેં વિક્રમ સાહેબભાઈ મેમોરિયલ ટ્રસ્ટ શરૂ કરેલું ત્યાં વિક્રમભાઈ ગુજરી ગયા સેવન્ટી વનમાં ત્યારે અને પછી બધા મોટા મોટા માણસો દુનિયાભરમાંથી બોલાવતો હતો હું બક મિનિસ્ટર ફૂલર જુના સોલ્કને મોરિસનને અમર્ત્ય સેનને બધાને બોલાવેલા એન્યુઅલ લેક્ચર માટે એટલે એ એક આખો જુદો ફાંટો તરત ત્યાંથી ઊભો થઈ ગયેલો પછી અમને એવી જ રીતે હું અમના ટેક્સટાઇલ મિલ્સ એસોસિએશનમાં પ્રેસિડેન્ટ બનેલો એટલે મને આ બધા કીધું ના તમે આ કામ કરો તમે તો સારું એક એટલે ઓલ ઇન્ડિયા લેવલની પોલિસી મેકિંગમાં હું જોડાઈ ગયેલો કે ઇન્ડસ્ટ્રીનું પોલિસી મેકિંગમાં શું ગવર્મેન્ટનો રોલ છે અને કેટલો કઈ રીતનું એ ઓરિયેન્ટેશન હોવું જોઈએ એનું એટલે એ બધી વસ્તુમાં પડી ગયેલો એટલે એ કરવું જોડે જોડો પાછું આ કરતો હતો એમનું અને પછી પછી શું થયું કે પછી મને શ્રેણીકભાઈનો બહુ પ્રેમ મને કે ના તારે કરવાનું છે તે એનઆઈડીમાં મને બોર્ડમાં મૂક્યો અને પછી સેપમાં મૂક્યો ને આ બધું ચાલ્યું એટલે એમ કરતાં કરતાં એમ સમજો ને કે કેટલી બધી ઇન્સ્ટિટ્યુશન્સની સાથે હું આવી રીતે કામ કરવાનો પ્રસંગ થયો અને એટલે પીએચડી માસ્ટર્સ એ બધું બાજુ પર રહી ગયું મેં તો સામે રીતે એટલે પૂછ્યું કે આઈઆઈએમમાં માં કોઈને કોઈ જોબ ઓફર કરે તો એનું તો બહુ મોટી વેલ્યુ લોકો ગણતા હોય છે અને એવું પણ લાગે કે ભાઈ કઈ વાંધો નહીં હું હમણાં બે વર્ષમાં પૂરું કરીશ ના ના મને તો એને નિમકી હતું એને અનેક વોઝ વેરી ગુડ એટલે મારે બીજો કોઈ મારો ઈસ્યુ એમાં હતો જ નહીં મને કોઈ ના પાડવાનું કોઈ કારણ અથવા આ પરસુ નહીં કરવાનું કોઈ કારણ નહોતું પણ બીકોઝ ઓફ માય એન્ગેજમેન્ટ ઇન સેવરલ થિંગ્સ નંબર વન એન્ડ સેકન્ડલી આઈ ડિડ નોટ ફીલ ધી પ્રેસિંગ નીડ ઇવન ફોર માય પર્સનલ ડેવલપમેન્ટ કે મારે આ કરવું જોઈએ અપાર્ટ ફ્રોમ ધી હેવિંગ એ ક્રડેન્શિયલ પર્સનલ ડેવલપમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી મને એમ ના થયું મને એમ થયું મને જે જે વસ્તુ મને રસ છે રિસર્ચ કરવું હું કરી જ શકું છું હું બેસીને મેં કામ કરેલું જ છે જાતનું મેં પેપર લખેલા છે એટલે પછીના વર્ષોમાં ક્યારેય એવું વિચાર આવ્યો કે એ વખતે જોડાઈ ગયો મજા આવે એવું નહીં બિલકુલ નહીં બિલકુલ જ નહીં અચ્છા હા મારે એનું કારણ છે એમ હું એટલો બધો અંદર એ થઈ કે અને બધા ચેરમેન બધા હતા એમની સાથે પણ ઇન્ટરેક્શન મારું બહુ થાય અને હું આગળ વધીને એમને કહું કે ભાઈ આ બરાબર છે ના નથી બરાબર એવું મને લાગે તો હું કહું પણ ખરો ઓલ ધોર દેર વુ યુઝ ટુ બી મેજ ક્વાઇટ એ સિગ્નિફિકન્ટ એજ ડિફરન્સ સમજો કે કેશવ મહેન્દ્ર હતા કેશવ મહેન્દ્ર વોઝ અબાઉટ ટેન ટેન ટ્વેલ્વ ઇયર્સ ઓલ્ડર દેન મી અને હી વોઝ ધ ચેરમેન હી વોઝ આફ્ટર કેશવ મહેન્દ્ર વોઝ કેશવ મહેન્દ્ર મહેન્દ્ર ગ્રુપના ચેરમેન અને અહીંયા ફર્સ્ટ ક્લાસ માણસ બહુ એટલા બધા ગૂમ ચૂકેલમાં મેં મારી ચોપડી બધું લખેલું છે એ એમની મારે વાત કરે મેં કે જ્યારે આપણા ભાઈ આઈજી પટેલ નહીં આઈજી પટેલ પહેલાં સેમ સેમ્યુઅલ પોલ એ ને પછી વિજય વ્યાસ વિજય વ્યાસ રિટાયર થયા પછી ડિરેક્ટર લેવાના હતા એટલે મને એમ થયું કે આ બધા અત્યાર સુધી બધા અંદરથી માણસો આવ્યા છે આ એમના એ કલ્ચરને જાણે છે આ એમનું કલ્ચર શું છે એ પછી વાત હું કરીશ નહીં એ એ એવા માણસને લાવવા જોઈએ બહારથી આવશે તો આ વસ્તુ બનશે જ નહીં એટલે એવા માણસ આવવા જોઈએ કે જે આની ફેમિલિયર હોવા જોઈએ એટલે ઓન માય ઓન એમ કશ્યપને જેને કીધું મેં કહ્યું ભાઈ આઈ એમ હેઝ અ ડિફરન્ટ કલ્ચર વિચ નો અધર ઇન્સ્ટિટ્યુશન ઇન ઇન્ડિયા હેઝ ધીસ કાઇન્ડ ઓફ અ કલ્ચર અને ઇફ યુ ગેટ સમ વન હુ ડઝ નોટ અંડરસ્ટેન્ડ ધીસ કલ્ચર નોટ ઇઝી એક્સપોઝ ટુ ધીસ કલ્ચર તો વી વિલ ગેટ ઇન ટુ ડિફિકલ્ટીસ અને આ જે એકદું ઊભું કર્યું છે એ બધી એટલે મને કહે છે કે યસ યુ આર રાઇટ બટ વન્સ ઇન અ વાયલ ઇટ ઇઝ ગુડ ટુ શેક અપ ધી ઇન્સ્ટિટ્યુશન બાય ગેટિંગ સમન ફ્રોમ આઉટસાઇડ આવું વાત કરી પછી મને ઓબિટર ડિકટા ત્યારે કહ્યું મેં મને કહે છે કે વી વુડ લાઈક યુ ટુ બી ધી ડિરેક્ટર બટ યુ આર નોટ અવેલેબલ આઈ નો पे मारो मिल नहीं बड़ी रिस्पॉन्सिबिलिटी थी ए मैं यू आर नॉट अवेलेबल कह दी पॉइंट विच स्ट्रक मी वॉज के द फैक्ट दैट आई डिड नॉट हैव क्वालिफिकेशन फॉर्मल क्वालिफिकेशन बियोड अंडर ग्रेज्युएशन इन नो वे नो वेर इट केम इन द वे ऑफ मै इन्वमेंट इन पॉलिसी मेकिंग बॉडीज इन द फील्ड ऑफ एज्युकेशन एज वेल एज अदर्स આઈઆઈએમની સાથે લાંબો નાતો છતાં આઈઆઈએમમાં એટલે જળકમળવત રહીને પણ આપણે કામ કરી શકાય એવું થયું હા હા બરાબર ને ના એટલે એવું છે આમાં ખરી વાત ફરી ફરીને ક્યાં આવે છે હમણાં તમને કહી છે વાત કે તમે ઇન્સ્ટિટ્યૂટનું ધ્યેય શું છે જેની સાથે જોડાયેલા છો એનું એનું બેસિક ધ્યેય શું છે કેમ આ ઇન્સ્ટિટ્યૂટ સ્થપાઈ શેના માટે અને એ હાઉ બેસ્ટ ટુ ડિલિવર દેટ એનો તમે હંમેશા વિચાર કર્યા કરો એટલે તમારી જાતને બાજુ પર મૂકવાની આવે ત્યાં પેલામાં માટે શું અગત્યનું છે એ આવે એટલે હું મને હમણાંથી છેલ્લા ચાર પાંચ વર્ષની એવી એક હેબિટ બની ગઈ છે કે હું આવી બધી વસ્તુ મેં કીધું ને કન્સેપ્ચ્યુઅલ થિંકિંગ હું થોડા થોડા શબ્દો પકડીને સમરાઈઝ કરી નાખું છું એટલે મારો અત્યારનો વિષય આ છેલ્લા કેટલા વર્ષોથી એ ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગનો છે ઓકે હા હવે ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગ મેં આઈઆઈએમ જોઈ એનઆઈડી જોઈ સેપ જોઈ સપ્તક જોયું સી સ્ટેપ જોયું બધી જોઈ આ એટલે મેં એનો બહુ જ અત્યાર એકચ્યુઅલી તો હું એક ચોપડી લખી રહ્યો છું કહીશ તમને પછી ત્યારે એની અંદર ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગમાં વોટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ત્યારે હું પાંચ વસ્તુ કહું છું અચ્છા ફર્સ્ટ હેતુ શુદ્ધિ વી મસ્ટ કીપ અવર અસાઇડ હેતુ શું છે આનો એની આપણામાં પ્યોરિટી હોવી જોઈએ ક્યાં અમદાવાદ યુનિવર્સિટીમાં હું આ અવારનવાર અંડરલાઈન કરતો હતો અને પીપલ વેર રિસ્પોન્ડિંગ પીપલ વેર ઓલ્સો બિંગ ટચડ બાય ઇટ સેકન્ડ વિવેક બુદ્ધિ વોટ ઇઝ રાઇટ વોટ ઇઝ ધ ઇનર કંપાસ હોવો જોઈએ કોઈ પણ વસ્તુની જોડે ડીલ કરતા આ માટે ત્રીજી વાત જ્ઞાન શક્તિ એનાલિસ ધી પ્રોબ્લેમ એનાલિસિસ કરવાની હેબિટ ઓફ માઇન્ડ જોઈએ તમે એનાલિસિસ કરો અને પછી એમાંથી તારણ કાઢો હવે આ બધું કર્યા પછી પણ એક અગત્યની વાત છે કાર્યવૃત્તિ પરસિવિરન્સ ટેનેસિટી વળગી રહેવું અને કામ પૂરું પાડવાનું છે અને એ વસ્તુ જોઈએ હવે ચાર થયા પછી પણ એક વસ્તુ જોઈએ કૃપા દ્રષ્ટિ આ પાંચ વસ્તુ હોય ત્યારે એક યુનિવર્સિટી કે કોઈ પણ સંસ્થા આઈ વુડ ગો બિયોન્ડ દેટ આપણી પોતાની લાઈફમાં આ વસ્તુ તમે આપ જોઈ આપણે જોઈ શકીએ છીએ કે આ વસ્તુ હોય તો તમે તમારું જે કામ કરતા હો એ સારી રીતે કરી શકો છો અને જ્યાં આગળ એમાં કોઈ બી જગ્યાએ નબળી આવી એટલે પછી આમ આમ થઈ જાય તો પછી આ જર્ની ધીમે ધીમે આવી જ રીતે આગળ વધતી રહી કે કોઈ જગ્યાએ પેલું આપણું કામ તો ચાલુ જ હતું પણ જે કોન્ટ્રીબ્યુટિંગ ઇન અધર ઇન્સ્ટિટ્યુશન્સ ના એ પછી તો શું મેં કીધું કે આવી રીતે મને શાણિકભાઈએ કીધું કે તમારે એનઆઈડીમાં આવવાનું છે એટલે એનઆઈડીમાં બોર્ડમાં હતો ત્યાં બી બહુ ઘણો રસ લીધો એમાં મેં દેર ટુ થિંગ્સ બીચ વેરી ઇમ્પોર્ટન્ટ વિચ એ બ્રોટ આઉટ દેર એક એ લોકોનું એવું હતું કે બધા એકેડેમિક બેકગ્રાઉન્ડવાળા ડિઝાઇન ઓરિયન્ટેડ માણસો એટલે કન્સલ્ટિંગને આવે ને જ્યારે ત્યારે કોઈ એમને કઈ રીતે એનો કોટેશન આપવું એ સમજ જ ના પડે એમને એટલે એ કોઈકની જે કોઈ પેલા પેલા માણસ એમ કે બે હજાર રૂપિયા કલાક દિવસના ગણીને કરે છે ને ફેકલ્ટીનો ટાઈમ આટલો થાય છે પચાસ હજાર રૂપિયામાં કામ કરી આપીશું આવી વાત કરે ને બહુ રિસોર્સિસથી મારા મારામારી પણ પછી ગવર્મેન્ટ પાસેથી પૈસા આવે એક બીજો એપિસોડ આ કહેવાનો મારે તમને કે અને આપણી સંસ્થાઓ બધામાં આવું છે ગવર્મેન્ટની ગ્રાન્ટ ત્યાં હોય છે ને ત્યારે શું થઈ જાય છે એની પહેલે વાત પૂરી કરું એટલે ત્યાં આગળ આ લોકો આવી રીતે કન્સલ્ટિંગ ફીઝનું નક્કી કરે મેં કીધું આમ ને બરાબર નથી તમે એક વસ્તુ શોધી કાઢો વોટ આર ધી રિસોર્સિસ દેટ વી હેવ ફેકલ્ટી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેઝ એ સ્મોલ પાર્ટ ફેકલ્ટી ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિસોર્સ વી હેવ તો ફેકલ્ટી ડેઝ ગણી કાઢો તમે એમાં સોફિસિકેશન ઘણું કરી શકો ફૂલ ફેકલ્ટી જુનિયર ફેકલ્ટી રેશિયો વન ટુ ટુ ગણવો આ તે બધું ઘણું કરી શકો પણ બેઝિક કોન્સેપ્ટ એ કે ફેકલ્ટી ડેઝ ઘણી કાઢો હવે તમારી ટોટલ કોસ્ટ ઘણી કાઢો એમાં સેલરીઝ આવે પછી પાવર આવે એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ આવે ટેક્સિસ આવે બધું આવે એ બધું ગણ પર ડે ફેકલ્ટી કોસ્ટ ઘણી કાઢો મેં કીધું આ પર ડે ફેકલ્ટી કોસ્ટ ગણ્યા પછી કેટલા દિવસ ફેકલ્ટીના જવાના છે આ પ્રોજેક્ટ માટે એ તમે તૈયાર કરી દો તમારે એસ્ટિમેટન કરવું પડે બેનો સરવાળો કરો એટલે તમારે કોટેશન તૈયાર થાય હવે આ કેટલી સિમ્પલ વસ્તુ છે કોઈ અમે કોઈ રોકેટ સાયન્સ છે નહીં પણ છતાંય પ્રેક્ટિકલી આ લોકોને આ વાત છે તે જલ્દીથી સમજમાં નહીં આવે અને આ ત્યાં એકલા નહીં અટીરામાં આવું બનેલું અટીરામાં હું કાઉન્સિલ મેમ્બર હતો ત્યારે મારે કેવું પડ્યું કે આટલો મોટો સ્ટાફ લઈને તમે કહે આટલું જે ઇન્કમ થાય તે કઈ રીતે ચાલે ખોટી વાત છે રિસોર્સ આ મિસયુઝ ઓફ રિસોર્સિસ છે હવે એ કેમ થાય છે એ તમને કહું પાછું મેં એક વસ્તુ જોઈ આમાં કે ગવર્મેન્ટ ગ્રાન્ટ જગ્યાએ આવે છે ને ત્યાં આગળ આખું ફોકસ જુદું થઈ જાય છે મેનેજમેન્ટનું એટલે ટોપ ટોપ એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ એ લોકો શું કરે છે બહુ હું ગ્રાફિકલી મૂકું છું જરા એક્સપેન્ડિચર માઇનસ ઇન્કમ ઇક્વલ ટુ ગ્રાન્ટ બરોબર એટલે હવે ફોકસિંગ ઓન વોટ નોટ ઓન એક્સપેન્ડિચર નોટ ઓન ઇન્કમ ઓન ધી રાઇટ એન્ડ સાઈડ ઓફ ધ ઇક્વેશન ગ્રાન્ટ લાવો એટલે ગવર્મેન્ટની ઓફિસમાં જઈને બેસશે કાગળો લખશે ઈમેલો કરશે કે અમારી ગ્રાન્ટ ઓછી છે અમારો ખર્ચો આટલો છે અમારે શોર્ટ છે એટલે તમે વધારી આપો એટલે ગવર્મેન્ટ પછી એમ કે સેક્રેટરીને સમજાવીને કે સારું દસ ટકા વધારે પાંચ ટકા વધારે આવું બધું ગરબડ ચાલે વે ટુ લુક એટ ફાઇનાન્સીસ એમાં રિસોર્સ એકાઉન્ટેબિલિટીની વાત ક્યાં આવી તમે આ બધું લઈને બેઠા છો તમે આટલા ફેકલ્ટીનો રાખો છો તમારો આટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો યુ અનલેસ યુ પ્રૂવ યોર સેલ્ફ કે યુ આર વર્થ ઇટ યુ શુડ નોટ બી ધેર આઈ મીન એઝ સિમ્પલ એઝ દેટ તમે જો એમ તમે પચીસ માણસનો સ્ટાફ છે સમજોગા તો એ અટીની વાત કરું છું અને તમે એ વખતના ટાઈમમાં દરરોજના દસ હજાર રૂપિયા બી ગણો એટલું તમે કન્સલ્ટિંગ સ્ટાફ તરીકે ઉપર તમે ઉપાર્જન ના કરી શકતા હો તો વાય શુડ યુ બી ધેર યુ આર યુ ટેલ મી ઇનિશિયલ ફેઝમાં એક અન્ડરસ્ટેન્ડ કે તમારે બિઝનેસ ડેવલપ કરવાનું છે પછી વાય શૂડ યુ બી દેર યુ આર નોટ એબલ ટુ જસ્ટિફાય અને અન અનદર થિંગ ઇટ ઓલ્સો મીન્સ દેટ વોટ યુ આર ઓફરિંગ ઇઝ હેઝ નો વેલ્યુ ઓર મચ લેસ વેલ્યુ દેન વોટ યુ થિંક ઓકે કારણ કે નહીં તો પેલો માણસ તમને બોલાવવા આવે ને કે સાહેબ મારું આગામી પતાવીએ આપણો કેટલા પૈસા આપવાના છે તમારા પ્રોજેક્ટ આઈ એમ પ્રિપેર ટુ ડુ ઇટ પણ હી ડઝ નોટ પરસીવ ધી વેલ્યુ વિચ મીન્સ યુ આર નોટ ઓફરિંગ દેટ વેલ્યુ આઈધર યુ આર નોટ એબલ ટુ ઓફર વેલ્યુ ઓર યુ નોટ એબલ ટુ કમ્યુનિકેટ પ્રોપરલી એમાંથી એક ગમે તે વસ્તુ બની રહી છે ત્યારે એ એ ડિસિપ્લિન ના ચાલે રહી ઇન્સ્ટિટ્યુશન ચલાવી હોય રિસોર્સ એકાઉન્ટેબિલિટી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલે આ બીજી બધી ઇન્સ્ટિટ્યુશનમાં પછી એનઆઈડીમાં એક બહુ તમને ઇમ્પોર્ટન્ટ દાખલો આપો બહુ મને જરાક આમ દુઃખ થાય છે પણ એવું બનેલું છે એનઆઈડીમાં વિકાસ સાતવલેકર ડાયરેક્ટર એ રિટાયર થયા પછી સર્ચ કમિટી ઊભી બનાવી આઈ વોઝ દેયર પછી શારદા પ્રસાદજી વોઝદેયર શારદા પ્રસાદજી વોઝદી ચેરમેન યુ વોઝ ધી સેક્રેટરી ઓફ ધી પ્રાઇમ પ્રેસિડેન્ટ શનિકભાઈ વોઝ વોઝદેયર અને અશોક ચેટર્જી વોઝદેયર અમે દિલ્હી મુંબઈ અમદાવાદ બધે બધા ઘણા બધા સીવી લઈને બેસીને બધાને જોઈને ઇન્ટરવ્યૂ બી કરેલા ને બધું કરેલું અને વી કેમ થયું કન્ક્લુઝન તો વી રેકમેન્ડેડ દેટ એમ પી રંજન હુ વોઝ ધ ફેકલ્ટી મેમ્બર ઓફ એનઆઈડી ઇઝ અવર ફર્સ્ટ ચોઈસ ધ સેકન્ડ ચોઈસ વોઝ દાલી કોશી ફ્રોમ આઈઆઈએફ ટી આ બે ચોઈસ મૂક્યા અને ચોખ્ખું લખેલું રિપોર્ટમાં કે ધીસ ઇઝ અવર ઓર્ડર ઓફ પ્રેફરન્સ ઇટ ઇઝ નોટ પેનલ પહેલા આ એ ના આવી શકે ના જોડાઈ શકે એમ અથવા એક્સેપ્ટેબલ ના થાય તો જ બીજા હવે બન્યું એવું કે શારદા પ્રસાદજીનું એ જ વખતે ચેન્જ ઓવર આવ્યો આ કમિટી થઈ ત્યારે શારદા પ્રસાદજી વસ્તુ ચેરમેન પછી અસમુખભાઈ શાહ ચેરમેન બન્યા બિફોર બાય ધી ટાઈમ બી ફાઈનલાઇઝ ધ રિપોર્ટ એટલે બોર્ડની મીટિંગ થઈ તસમુખ ભઈ એ વાત કીધું કે આપણે આના પર ડિસિઝન લેવાનું છે એટલે એટલે મેં તો કીધું ભઈ આ રિપોર્ટ છે એ પ્રમાણે આ બી પ્રોસીડ ઓન ધેટ બીસ ના કે મે પ્રોબ્લેમ છે મે કી મે પ્રોબ્લેમ શું છે એટલે કે છે કે એવું છે કે આ રંજન જે છે હી ઇઝ નોટ ઈવન અ ગ્રેજ્યુએટ મે કી રંજન શું કરતા તા આઈ એમ ફેકલ્ટી તરીકે બી ઓકે ફેકલ્ટી મેમ્બર કેટલા વખત થી છે હવે તમે એમ કહો છો કે હી ઇઝ નોટ ઇવન એ ગ્રેજ્યુએટ તો તો ના ચાલે એમ કે ઇન્સ્ટિટ્યુશનમાં હી ગ્રેજ્યુએટ ઓફ ધી ડિસિપ્લિન બરાબર છે એટલે આ બ્યુરોક્રેટિક રૂલ થયો ઇન ધી સેન્સ કે ગવર્મેન્ટમાં કહ્યું છે એટલે મેં એમને કીધું કે સાહેબ આપણે ત્યાં ટ્રેડિશન નથી વી આર એન ઇન્સ્ટિટ્યુશન વેર

અને મેં કીધું કે પછી મને એ વખતે વાત નહોતી કરી પણ પછી મારા મનમાં વાત હતી કે આ રંજન જેને તમે બે ઇન્સ્ટિટ્યુશન્સ સ્થાપવા માટે ડેપ્યુટ કરો છો એનઆઈડી તરફથી અને તમે કહો છો કે આના માટે લાયક નથી કારણ કે ઇઝ નોટ એ ગ્રેજ્યુએટ વોટ આ કોન્ટ્રાડિક્શન એટલે મેં કીધું કે હવે અમને શું એટલે મેં પછી રાજીનું આપી દીધું ઓકે મેં કીધું જુઓ મેં લખ્યું એમને હસમુખભાઈને Yes, I understand that okay, when we are working together as a board, yeah. there, are, there can be differences. We adjust, accommodate, and that is how we move on. But when there is a fundamental difference about what the institute stands for, not I a fundamental difference. આ ઇન્સ્ટિટ્યૂટ હા આ ઇન્સ્ટિટ્યૂટનો આ પેડેગોજી એ મોસ્ટ ક્રિટિકલ છે પેડેગોજી એની જે છે અને એ પેડેગોજી ડિલિવર કરવા માટે આવા માણસો હોય છે અને એ માણસોને આપણે એકેડેમિકલી ડિગ્રી નથી એમ કહીને આપણે બાજુ પર મૂકીએ એ બરાબર નથી થતું એ નો નોટ એક્સેપ્ટેબલ આઈ ઈટ હિટ્સ એટ ધી વેરી રૂટ ઓફ ધીસ ઇન્સ્ટિટ્યુશન વેરી વેરી બેસિસ ઓફ ધીસ ઇન્સ્ટિટ્યુશન ધાઇ ઇટ હેઝ બિન રેકોગ્નાઇઝ એઝ વન ઓફ ધી ધી મોસ્ટ લીડિંગ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ નોટ જસ્ટ ઇન ઇન્ડિયા બટ રેકોગ્નાઇઝ ઓલ ઓવર ધી વર્લ્ડ મેં કીધું કેમ એમ છે તો વિચાર તો કરો રાજીનામું મેં આપી દીધો પણ એટલે આવા બે આવી વાતે બનતી હોય છે અને શું એટલે મને ઘણી વાર અશોકને અશોક ચાથે ભૂલી ગયા હતા વાતને એટલે એને ધ્યાન બાર કંઈ ગયું છે અથવા એક કાગળ મેં હા પછી બન્યું એવું મેં કીધું કે આઈ વુડ લાઇક યુ ટુ સર્ક્યુલેટ ધીસ લેટર ટુ ધી બોર્ડ મેમ્બર સો દેટ દે નો આઈ એમ સ્ટે રિઝાઇનિંગ મને કહે છે પ્રફુલભાઈ રહેવા દો ને હસમુખભાઈ મને કહે છે કે નકામી કોન્ટ્રોવર્સ જશે ને એને એડીને નુકસાન થશે આઈ ટેલ યુ વન ઓફ ધી બિગેસ્ટ મિસ્ટેક્સ ઓફ માય લાઈફ આઈ એગ્રી ટુ દેટ ધેટ ટાઈમ બહુ જ શોર્ટ ટર્મ થિંકિંગ મેં કર્યું સાચું કહું તો અચ્છા કે યસ ઇટ ઇઝ ટુ કે હું રાજીનામું આપું ને કાગળ ફેકલ્ટી અને સ્ટુડન્ટના હાથમાં જાય તો દેર વિલ બી કમોશન એટલે મેં કીધું કે છાપામાં આવે ને આ થાય ને તે થાય ને એટલે મેં છોડો એમ કરીને મેં વાત છોડી દીધી ખોટું કર્યું સાચું કહું તો એક વાર થાય તો થાય એ થવું જોઈએ આવું આવી રીતે ના થાય મને એ ચિંતા નહોતી કે આઈ વિલ બી મિસઅન્ડરસ્ટુડ એ તો સવાલ જ નહોતો મને एक इट डिड नॉट क्रॉस इवन माय माइंड इट वुड नेवर हैपन आल्सो आई कैन टेल यू दैट बट मैं ये आ एक वस्तु लगू पशी थी विचार करता के आई शुड हैव इंसिस्टेड इतने कोई ने खबर नहीं अशोक चैटर्जी मैंने हमने मैं क्यूँ क्या बनू कागल मैं लख म कागल मैं नहीं जो मैं नहीं ऑब्वियली कारण के एमने आप्य सर्क्युलेट करो नहीं मैं आई शूड हेव मार्क टे कॉपी टू यू इनफॉर्मली आई डिड नॉट डू देट મેં હમણાં કાગળ મોકલ્યો એ મને કહે પ્રફુલ ધીસ ઇઝ હિસ્ટોરિક ધીસ યુ મસ્ટ પબ્લિશ ને કહ્યું મારી હવે જે હું હવે જે અત્યારે ચોપડી લખી રહ્યો છું એની અંદર મૂકવાનું છું કે આ કેમ થયું ને કેમ બન્યું કારણ કે ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગમાં આવા બધા ફેક્ટર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને એ ફેક્ટર્સ તરફ લોકોનું ધ્યાન ખેંચાવવું અને આ એટલી એબસ્ટ્રેક્ટ વસ્તુ છે કે મોટાભાગના માણસોને આ વિચાર પાછળનો વિચાર કેમ આમ ને એનું શું અસરો થશે એનો ખ્યાલ જલ્દીથી નથી આવતો એ થોડું ઘણું આપણે એનાલાઇઝ કરીને દાખલા સાથે બતાવીએ તો ખ્યાલ આવે કે આની ઇમ્પોર્ટન્સ તો બને છે આવું પ્રફુલભાઈ આપણે સંવાદ યાત્રાને એક કલાક જેવું વીતી ગયું છે ખબર ના પડી હાજી થોડો વિરામ લઈએ જરૂર જરૂર વાત ચાલુ કરીએ દર્શક મિત્રો આપણે પ્રફુલ્લભાઈની યાત્રાને અસ્ખલિત માણી રહ્યા છીએ અને આપે જોયું હશે કે મેનેજમેન્ટના અથવા તો જીવનના એવા બધા પાસાઓમાંથી તેઓ સાદ્યંત પસાર થયા છે કે આપણા માટે બહુ મોટું ભાથું મળી રહ્યું છે આપણે ફરીવાર તેમની સાથે જોડાઈ જઈએ અને પ્રફુલ્લભાઈને કહીએ કે આટલી બધી સંસ્થાઓમાં આપનું કોન્ટ્રીબ્યુશન અને પછી એક જીવનનો પ્રવાહ કૌટુંબિક પણ ચાલ્યો હશે તો એના વિશે પણ અમે થોડા અવગત કરે પેલા હું થોડીક ઇન્સ્ટિટ્યુશન સાથે જોડાયેલા એમાં આ બધી ઇન્સ્ટિટ્યુશન સાથેના નિષ્કર્ષ એ છે કે જે મેં પેલા પાંચ શબ્દો તમને કીધા એ આવે છે અને એમાં વેલ્યુઝ એ સેન્ટ્રલ છે અને વેલ્યુઝ છે ને એ ગેટ એમ્બેડેડ ઇન ધી કલ્ચર ઓફ ધી ઇન્સ્ટિટ્યુશન વેન ધ લીડરશીપ બિહેવ્સ ઇન અ સર્ટન વે એટ ડિફાઇનિંગ મોમેન્ટ્સ ત્યારે આ વેલ્યુઝ પકડાતી હોય છે ત્યાં સુધી વેલ્યુઝ એક શબ્દ રહે છે એક તમને એનું ઇન્સ્ટિટ્યુશનની અંદર એના વ્યવહારોમાં પ્રતિબિંબ એકદમ દેખાશે નહીં પણ જ્યારે ડિફાઇનિંગ મોમેન્ટ પર એક વસ્તુ કરવામાં આવે ત્યારે એનું એ થતું હોય છે વેલ્યુઝ આજે એક દાખલો આપું છું નારાજી આઈઆઈએમમાં જ્યારે શરૂઆત થઈ ને ત્યારે એક પીપીપી મોડલે એડોપ્ટ કર્યું હતું એમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ત્રણ ભાગીદાર એ લોકો એ વખતે પીપીપી શબ્દ આવ્યો જ નહોતો એ પછી મેં આપ્યો શબ્દ છે એટલે મેં પીપીપી શબ્દ આવ્યો એ મેં આમાં લાગુ પડે છે એમ મેં કીધું બરાબર ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે એમ કીધું અમે ત્રેસઠ એકર જમીન આપીશું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એમ કીધું કે અમે જેટલું ડેફિસિટ આવે ચલાવવામાં એ અમે આપી દઈશું અને ઇન્ડસ્ટ્રી લેડ બાય કસ્તુરભાઈ એમને એમ કીધું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું અમે કરી આપીશું એના પૈસા હવે વાત આવી ત્રેસઠ એકરની ખાસ વાત કરવા માગું છું જીવરાજ મહેતા એક ચીફ મિનિસ્ટર એ વખતે અને જીવરાજભાઈ એમના બોર્ડના ચેરમેન એમને ઘણો રોલ ભજવેલો એમ અમદાવાદ લાવવા માટે મુંબઈને બદલે એ પછી જુદી વાત છે આટલી બહુ વાત છે એ નથી અત્યારે કરતા એમાં એ વખતે એમને આ ત્રેસઠ એકર જમીન આપવા માટે સરકારનો કાયદો એવો હતો કે સરકાર જમીન ના આપી શકે ગિફ્ટ એટલે નક્કી એવું કર્યું કે સરકાર ડોનેશન પૈસામાં આપશે આયા એમને એ પૈસાથી આ જમીન ખરીદાશે તે સટી કર ઓકે એવો રસ્તો કાઢ્યો ને એ રસ્તામાં એવી રીતે કર્યું કે ત્રણ વર્ષનો ટાઈમ બહુ થઈ જાય તો લાંબુ લાંબુ થઈ જાય એમને એવું કંઈક કન્સ્ટન્ટ હતો કે એ અમુક રકમ જ આપી શકે દર વર્ષે એટલે એમને શું કર્યું કે ત્રણ ભાગ કરવા પડે એવા હતા એટલે ડિસેમ્બર સિક્સટી ટુ કર્યું અરે સોરી માર્ચ સિક્સટી ટુ એપ્રિલ સિક્સટી થ્રી અને એપ્રિલ સિક્સટી ફોર તેર મહિનામાં ત્રણ હપ્તા આવી જાય એવું કર્યું ત્રણ વર્ષના બદલે બહુ એક આ બ્યુરોક્રેટિક ઇન્સાઈટ છે લોકોની પેની વે એ કર્યા પછી થયું કે આમાં આ પણ થોડું મુશ્કેલ પડે એવું છે કારણ કે મકાનનું કામ ચાલુ કરવાનું છે તો જમીનના ટાઇટલ્સ બાઇટલ્સ બધા એમના નામે આવી જાય પછી જ આ થઈ શકે પ્લાનના અંત એ બધું એટલે એવું નક્કી કર્યું કે પહેલો હપ્તો ડિસેમ્બરમાં આપી દે ચાલીસ ટકાનો બાકીના સાઠ ટકા બેંક ઓફ ઇન્ડિયામાંથી લોન લેવાની એટલે લોન લેવાની હોય તો બેંક ઓફ ઇન્ડિયાનો એ વખતના કાયદા પ્રમાણે મોર્ગેજ ડીડ કરવું ઇક્વિટેબલ મોર્ગેજ કરવું પડે અને એ બધી વિધિ કરવી પડે એટલે એની વિધિ માટે શું કરવાનું તો કે ઇક્વિટેબલ મોર્ગેજની ડોક્યુમેન્ટ સહી કરવી પડે આયાન તરફથી હવે બોર્ડમાં વાત આવી કે આપણે આ લેવાની છે લોન એમાં સહી કરવાની છે આ ઇક્વિટેબલ મોર્ગેજમાં એમાં નિયમ એવો કે બેંકમાં જવું પડે જીવરાજ કીધું શું પ્રોબ્લેમ છે હું ને ઈશ્વરન જઈશું ત્યાં બેંકમાં સહી કરી આવીશું ઇક્વિટેબલ મોર્ગેજમાં ઈશ્વરન એટલે ચીફ સેક્રેટરી જોવાની ખૂબી છે એ ચીફ મિનિસ્ટર ઓફ ધી સ્ટેટ ફોર અ સ્મોલ ઇન્સ્ટિટ્યુશન વિચ ઇઝ જસ્ટ કમિંગ અપ

એટલે આ જે ડિફાઇનિંગ મોમેન્ટ્સ પર આ વસ્તુ બનતી હોય છે ને ત્યારે આવું થતું હોય છે રવિ મથાઈ સ્ટેપ સ્ટેપડાઉન ફ્રોમ ડિરેક્ટરશીપ ત્યારે એમને કીધું આ લોકોએ કે ભાઈ યુ આર ડુઈંગ સો વેલ વડ યુ વોન્ટ ટુ સ્ટેપડાઉન ના પાડી બધા બોર્ડે એક વર્ષ ખેંચ્યું છ વર્ષ થઈ ગયા એને પાંચ વર્ષનો હિસાબ રાખ્યો હતો એટલે પછી છેવટે માન્યા નહીં એને આપી આપી દીધું રાજ પછી એનું ફેલિસિટેશન ફંક્શન થયું ત્યારે એને फेलिस्टेशन रिस्पॉन्स स्पीच में वस्तु थी के इन इंडिया मोस्ट ऑफ द ऑफिस बैरर्स यूज़ द इंस्टिट्यूट एज अ स्टेपिंग स्टोन फॉर देयर करियर एडवांसमेंट आई वांट टू स्टेप डाउन विद इन इंस्टीट्यूट नंबर वन नंबर टू आई आई एम ए एंड फॉर दैट मैटर

There should be a new person who should take over with a new vision, new ideas, so that the institute can move forward. Atle, five years is a good enough time. I would one should therefore step down. I am stepping down because of that. We just contrast it with the run-of-the-mill heads of the institutions. Yes, yes. સી હવે આ જે વસ્તુ પડેલી હોય જે ઇન્સ્ટિટ્યુશનમાં એ વેલ્યુઝ જે છે જે ડિગ્નિટી જે છે જે ઇક્વિટી જે અંદર પડેલી છે જે કન્સર્ન ફોર ધી ગુડ ઓફ ધ ઇન્સ્ટિટ્યુશન જે પડેલું છે એ વસ્તુ આવી રીતે જડ એની બેસે છે અને ત્યાર પછી જ્યારે જ્યારે બી કંઈ બી ઇન્સ્ટિટ્યુશને પ્રશ્નો આવે ત્યારે આવા રેફરન્સીસ થાય અને ફેકલ્ટી મેમ્બર્સ વુડ સી ધીસ અને એક દાખલો આપીને આ વાત પૂરી કરું છું વિજય વ્યાસ વોઝ એ ફેકલ્ટી મેમ્બર એન્ડ હી વોઝ એ કન્સલ્ટન્ટ ટુ ધી વર્લ્ડ બેંક એટલે એમને એક વખત છે તે વર્લ્ડ બેંકમાંથી કન્સલ્ટેશન માટે બોલાવવામાં આવ્યા બાય દેટ ટાઈમ ઇન વન ઓફ ધી પ્રોગ્રામ્સ હી હેડ કમિટેડ દેટ હી વિલ ટીચ બધું શેડ્યુલ બેડ્યુલ રીતે નક્કી થઈ ગયું હતું પ્રોફેસર ઉદય પારેક વોઝ ધી ચેરમેન ઓફ ધેટ કમિટી ઓકે

We can do one thing, we can refer it to the faculty council. If they say all right, accommodate him, reshuffle the schedule a little bit so that he can go. Let Vijay say, give me a day or two, I'll come back to you. Then Vijay next day comes and says, No, don't go ahead with that. I've told the World Bank that I can't come okay. on that day, particular day. ફેકલ્ટી કાઉન્સિલ ઇઝ અ સુપ્રીમ બોડી એન્ડ દે દે શુડ ડિસાઈડ કે આ જે આપણે તેની વેલ્યુ છે કે સ્ટુડન્ટ સેન્ટ્રિક જે કલ્ચર છે કે સ્ટુડન્ટ્સ કમ ફર્સ્ટ એન્ડ યુ કાન્ટ પ્લે અરાઉન્ડ વિથ ધી શેડ્યુલ્સ બીકોઝ વી હેવ એનાઉન્સ દેટ શેડ્યુલ જસ્ટ બિકોઝ ટુ ફેકલ્ટી મેમ્બર હેઝ ટુ ગો ફોર કન્સલ્ટેશન એવું ના થઈ શકે હવે એ જે વેલ્યુ પકડાઈ છે એનો અનાદર કરવામાં ના આવ્યો એને એક્સેપ્ટ કરી અને રિઝલ્ટ એ આવ્યું કે એક જ અઠવાડિયામાં વર્લ્ડ બેંક પે ટ્વાઇસ ફોર ટુ વિઝિટ્સ ફોર ટુ એન્ડ ફ્રો ટુ વિજય વ્યાસ અચ્છા કેવી વાત બની છે તમે વિચાર કરવા જાઓ હવે પોઈન્ટ ઇઝ વેલ્યુઝ આ વેલ્યુઝ ઇન્ક્રેન થઈ જાય કંઈક બને એટલે એનાથી ઇન્સ્ટિટ્યુશનો મજબૂત બને છે એનો પાયો મજબૂત બને છે અને ગમે ત્યારે પ્રોઈન્ટ પ્રોબ્લેમ્સ આવે તો આવા રેફરન્સીસ ઉપર થાય કે જો આપણે તે કર્યું હતું બધાના બ્લડમાં અને બધાના થોટ્સમાં આ જ વસ્તુ આવે આવું થતું હોય છે એટલે વેલ્યુઝનું શું મહત્ત્વ છે ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગમાં એ આ વાત છે હું એડવાઇઝર તરીકે મારી વાઇફ છે એ ટ્રસ્ટી હતી અચ્છા નંદનભાઈ મંજુ મારી વાઇફ આપણા ડીડી ત્રિવેદી અને ભારતીબેન પરીખ કરી હતા પાંચ જણા ટ્રસ્ટીઓ હું ને કપાસી સાહેબ અમે બે એડવાઇઝર છે ઓકે એટલે મ્યુઝિક સાથેનો પણ આપણો ના તો પહેલેથી પહેલેથી એવું નાનપણથી સંગીત ફાધરે શિક્ષક રાખેલા સંગીત શીખવાડવા માટે બધું થયેલું એટલે પહેલેથી રસ બહુ હતો બહુ બહુ જ રસ પહેલેથી મને એકાદ વખત તમે આર્કાઇવ પર આવજો ને બતાવીશ શું અમે તૈયાર કરવી ના અમે મંજુબેન સાથે પણ સંવાદ કર્યો હા એટલે અમને એને ઘણી ડિટેલ કહી અને ખાસ તો એવું કે આટલા વર્ષોથી એક સિસ્ટમેટિક વસ્તુ ચાલતી હોય અને વીચ ઇઝ મોસ્ટ ડિફિકલ્ટ હા એના બી અમુક પ્રિન્સિપલ ધ્યાનમાં રાખેલા છે અમે અમે અમુક વસ્તુ કરવી અને અમુક વસ્તુ નહીં કરવી છોડ દેવી જોઈએ અને એ વસ્તુને વળગી રહેવું જોઈએ અમારે આખું આખું ફંડિંગ જે છે ને ये कहवा कम्युनिटी फंडिंग करेलू है पहले तो कॉन्सेप्ट कम्युनिटी फंडिंग सप्तक कम्युनिटी बनावो सप्तकनी कम्युनिटी में शामिल थे ये आपे स्पोन्सरशीप नहीं कोईनी कोई पास स्पोन्सरशिप नहीं, okay. नहीं, नहीं दे सीधी बात આવી રીતે કરેલું છે અને એને કારણ છે એના અને એને એને અઘરું પણ છે શરૂઆતમાં અઘરું બી પડ્યું અમને પણ પછી એમ જેમ કમ્યુનિટી ડેવલપ થતી ગઈ પછી એટલું અઘરું નથી પડતું પણ થઈ જાય પણ હવે તો અમદાવાદ અને અમદાવાદ માટે તો એક યરલી ઇવેન્ટ બની ગઈ હા ઇવેન્ટ ઇવેન્ટ કેલેન્ડરમાં આવી જાય આ છે એટલે જાન્યુઆરીના પહેલા દિવસો લોકો ક્યાંય રોકાણ ન કરે કેમ તો કે સપ્તક હશે ને હા 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 એવું મારો અનુભવ પ્રદેશથી લોકો પ્લાનિંગ એ રીતે કરીને આવે છે ને કે જાન્યુઆરીનું ફર્સ્ટ ફોર્ટનાઇટમાં આપણે સપ્તક જવાનું છે હા એ છે જ આપણે હાર્વર્ડ પ્રોડક્ટ હાર્વર્ડ પ્રોડક્ટનું કાલે પેલું પરમ આ અહીંયા હતું આપણા સેપમાં ત્યારે મેં એ જ વાત કરી મેં કઉ હાર્વર્ડ છે તે પહેલે જ ત્યાં લખી નાખતો તો મને હું આવું છું જાન્યુઆરીમાં મારી પાંચ દિવસની ટિકિટ તમે તારે આપવાની છે બધું સારું બરાબર છે પ્લાનિંગ જ એ રીતે કરે તો ભાઈ એ એક જુદી વાત છે ઇમ્પોર્ટ ઇમ્પોર્ટન્ટ છે જુદી વાત છે હવે આપણે જે આખી આટલી બધી વાત જે કહી આટલા ઇન્સ્ટિટ્યૂટ સાથે આપ જોડાયેલા છો તો જીવનની પ્રક્રિયામાં કેવી રીતે ધન ગદરધન એક્ટિવિટીસ આપણું ઇન્વોલ્વમેન્ટ ફેમિલી સાથેનું એ કેવી રીતે રહ્યું કારણ કે આપનું ઘણું બધું કોન્ટ્રીબ્યુશન સાંભળ્યું એમાં જીવનની બાબતમાં તો એવું છે આઈ વુડ સટલી મારે જે ધંધાકીય જવાબદારીઓ હતી એ મેં નિભાવી નિભાવી છેક સુધી ઓકે બીજું જે બીજી સાઈડ જે તમે તમને વાત નથી કરી તે એ છે કે કોઈ બધા ઘણા કારણોસર જે હું એનાલાઇઝ નથી કરી શકતો પણ આઈ હેવ બીન ઇન્વોલ્વ વિથ કોર્પોરેટ વર્લ્ડ ઇન એન એક્સટેન્સિવ મેનર કેટલી બધી કંપનીઓમાં ડિરેક્ટર હું રહી રહેલો છું આજે પણ છે બે ત્રણ કંપનીઓમાં સારી મોટી કંપનીઓમાં એટલે મારો એની સામેનો સંબંધ એટલે મારો રોલ છે ને એક પ્રોફેશનલ એક્ઝિક્યુટિવથી ટ્રાન્સફર થઈને કન્સલ્ટન્ટ એડવાઇઝર ટાઈપનો રોલ થયેલો છે છેલ્લા વીસ વર્ષની અંદર ઓકે હા એક એટલે બધા જે જે આવી કોર્પોરેટ્સ છે તેને કરું છું કારણ કે વડે હું બિઝનેસનો માણસ હતો એ પણ હતો એ પણ એક હેટ હતી મારી એટલે એ હું જાણું કેવી રીતે બિઝનેસ ચાલે છે કેવી રીતે મેનેજમેન્ટ હોવું જોઈએ કઈ મેનેજમેન્ટના કયા પ્રિન્સિપલ્સ લાગુ પડવા જોઈએ કઈ રીતે કામ આગળ વધી શકે કઈ રીતે બિઝનેસ વધારી શકાય એ બધા એટલે એ બધા મને કન્સલ્ટન્ટ એડવાઇઝર તરીકે અને અથવા બોર્ડ પર આવી રીતે મારી રહેલું છે એટલે દેટ વોઝ બિંગ ટેકન કેર ઓફ હવે ક્વેશ્ચન પછી આવ્યો એ મારા ફેમિલીનો તે ફેમિલીમાં રૂપા વોઝ એઝ આઈ સેડ પરફોર્મિંગ આર્ટિસ્ટ શી વોઝ એ બિફોર શી વોઝ અ ડાન્સર ઇનિશિયલી દેન શી વોઝ અ સ્ટેજ આર્ટિસ્ટ એને નિષ્કૃતિ અને નવલ એ બેમાં એને કામ કરેલું લીડ એક્ટ્રેસ તરીકે એકેડેમી એવોર્ડ મળેલો પછી વોકલ મ્યુઝિક શી ઇઝ અ વોકલિસ્ટ સપ્તક મને બીજે બધે એને પરફોર્મન્સિસ આપેલા છે એટલે શી હેડ એ લાઈફ ઓફર ઓન ઇન ધી ફિલ્ડ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ છોકરાઓને ભણાવવાનું જે હતું એ બધું કર્યું એ પછી છોકરાઓને એમને જે કરવું એ કરવા માટે સોંપી દીધું એટલે મારે એ બાબતનું કંઈક ઇન્વોલ્વ થઈ જવાની બહુ જરૂર પડે એવું હતું નહીં એટલે આઈ વોઝ ફ્રી ટુ પરસુ ઓલ ધેટ એટલે આઈ હેડ એ મિક્સ ઓફ એક્ટિવિટીઝ કન્સલ્ટન્ટ એડવાઇઝર ટુ બિઝનેસ ઇઝ ઓન ધી વન હેન્ડ ઓન ધી અદર હેન્ડ ધીસ ઇન્સ્ટિટ્યુશન્સ ઇન્કલુડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન્સ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ કલ્ચરલ ઇન્સ્ટિટ્યુશન્સ એની સાથે સંકળાયેલો અને એમાં હું આ રીતે બધી કેવી રીતે એને ડેવલપ કરવું કઈ રીતે પ્રોબ્લેમ સોલ્વ કરવા એ બધી વાત કર્યા કરવું એ એ જાતનું મારું એક સ્થાન હતું એમ સમજો ને એ એ રીતે એની સાથે સંકળાયેલો હતો અને આના ઉપરાંત મને નંદુભાઈ શુક્લાની મેં તમને વાત કરી એટલે સાહિત્યનો મને હતો અને પછી મારે નિરંજનભાઈ ભગત સાથે બહુ જ ક્લોઝ કોન્ટેક્ટ થયો નાઇન્ટીન સિક્સટી થ્રી અને પછી ઘણું વિચાર્યું અને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ડાયલોગ્સ હિમ બહુ મને જાણવા બી બહુ મળ્યું એક વિચારો સાહિત્યનું રસપાન જે કહીએ તે એ બધું બહુ થયું એટલે એ એક અંદરની ભૂખ હતી એ પણ એટલે એ એ વાત પણ આનંદ થાય બહુ એટલે એમની સાથે બેસીને કલાક એટલે દર સોમવારે સાથે જમતા અમારે ઘેર આવે તમે સાથે જમવાનું દર સોમવારે પછી બધી વાત તો ચાલે જાત જાતની એટલે આવું એક સાહિત્યનું પણ થયું ને એમાં ફોકલ પોઈન્ટ નિરંજનભાઈ હતા એમાં ઓકે એટલે એકચ્યુઅલી તો છે ને નિરંજનભાઈ ગુજરી ગયા તે પછી મેં એક નાનકડું થોડાક શબ્દો લખ્યા છે હું વાંચું જરા હા એ તમને તો ગમશે કદાચ પણ નિરંજનભાઈ મારા માટે શું મેં કેવી રીતે જોયા છે એની વાત છે અને મેં ફોર્મ લીધું છે એમની કવિતાનું ફોર્મ વાંચું છું હું તો બસ મળવા આવ્યો છું મનગમતી વાતો કરવા આવ્યો છું સાહિત્ય જનજીવનની ચર્ચા કરવા આવ્યો છું મારું તમારું મન ખોલવા આવ્યો છું ક્યાં કઈ પદ પૈસા માટે આવ્યો છું હું તો બસ મળવા આવ્યો છું સાફો કે બોદલેર એલિયટ કે રિલકે ટાગોર કે ઉમાશંકર સૌનું રસપાન કરવા આવ્યો છું સંસ્કૃતિનો વારસો નિભાવવા આવ્યો છું ક્યાં કોઈ ખિતાબ લેવા આવ્યો છું હું તો બસ મળવા આવ્યો છું મગનભાઈ કે મોરારજી ઇન્દિરા કે મોદી રામદેવ કે યોગી પ્રશ્ન કરવા આવ્યો આવ્યો છું છું ભેદ ભાંગવા ક્યાં કોઈ ઝંડો લઈને આવ્યો છું હું તો બસ મળવા આવ્યો છું જરા વિચારો જરા સમજો ફગાવો એ ભાવુકતાનું દોદડાપણું મને અને લાગણી વેળાનું ખોખલાપણું ગોડ ડઝ નોટ પ્લે ડાઇસ વિકાસ વિજ્ઞાન અને તર્કની દીવા દાંડીએ આવ્યો છું ક્યાં કોઈ મંત્ર જાપ કરવા આવ્યો છું હું તો બસ મળવા આવ્યો છું માનવ સહજ નિર્બળતા સમજવા આવ્યો છું વેશ્યા અને ભિખારીનો મનોભાવ જાણવા આવ્યો છું જીવનની વિષમતા અને સંઘર્ષ આવ્યો છું આવ્યો છું માનવ પ્રેમનું ગીત ગાવા આવ્યો છું ક્યાં કોઈ ઉપદેશ આપવા આવ્યો છું હું તો બસ મળવા આવ્યો છું આગવી જગા અને નિશ્ચિત સ્થાન મારા ઘરની વાંચી જમવા આવતા છે ત્યારે ના સંકોચ ના શિષ્ટાચાર પેટ છૂટી વાતો કરવા આવ્યો છું સાથે બેસી જમવા આવ્યો છું ક્યાં કોઈ ભાવિનો નકશો ચિતરવા આવ્યો છું હું તો બસ મળવા આવ્યો છું બસ મળવા આવ્યો છું બસ મળવા આવ્યો આ નિરંજનભાઈ શું હતા મેં એમને કેવી રીતે જોયા છે આખી આખા તેમાં એ આ એમની પ્રકૃતિ એમનો રસ વિષયોનો એ બધી વસ્તુની મારા પર જે છાપ પડી હતી ને એમાંથી આ શબ્દો આવ્યા છે બધા એટલે મેં કીધું કે આ એક તમે સાહિત્યના માણસ છો એટલે તમને કદાચ આ ગમશે એટલે આટલી વાત કરી મેં પણ ઇન શોર્ટ શું છે ભગત સાહેબને તો બહુ જ બહુ જ રમણીય રચના છે હા 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 એટલે એનું એક પેલું બેઝ લઈ હું તો બસ ફરવા આવ્યો છું એને હા એટલે એટલે એ બેઝ લઈને મેં મને જે છાપ પડી તે મેં આમાં સરસ ઉતારી લીધી છે એટલે ઇન શોર્ટ શું છે એ જે મેં તમને કીધું નંદુભાઈના વખતથી સ્કૂલમાંથી અંદરની આ તો એક અંદર વાત પડેલી હતી અને સંપર્ક સંપર્કથી એ વાત સસ્ટેન થઈ ગમ્યા કરે એની વાતો થયા કરે એનું પણ એક મનમાં ચાલ્યા કરે અંદર ખાનેથી મારું કામ બીજી જાતનું હતું પણ આ બધી વાતો અંદર ચાલ્યા જ કરે અને લોકોને જોઈએ મળીએ કરીએ ત્યારે બધું ખ્યાલ તો આવે જ આપણને પણ અત્યારે આમ શેડ્યુલ શેડ્યુલ સવારના છે તે મારો થોડું આ ઈમેલને વોટ્સએપને આંત તે બધું જોઈને જવાબ આપવા લખવા કરવાનું તે બધું ચાલે મારું બીજું ઇમ્પોર્ટન્ટ અત્યારે હાલ પૂરતું એક આ બધી સંસ્થાઓમાં આટલો સંકળાયેલો છું એટલે મને એક ચોપડી લખવાનો વિચાર આવ્યો છે કે સંસ્થાઓ કઈ રીતે કામ કરે છે એટલે ઇન્સ્ટિટ્યુશન વેલ્યુઝ એન્ડ લાઈફ લેસન્સ લાઈફ લેસન્સ ઓકે એનો એક ચોપડી હું બનાવું છું જેની અંદર મારા અનુભવો અને એમાંથી જે તારણો મળ્યા મને આ ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગના વેલ્યુઝના લાઇફ લેસન્સના એ બધી વાત કરું અને એવું થયું છે મારું અત્યારે મેં કીધું ને જે મેં પેલા પાંચ શબ્દોની અંદર ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગની વાત કરી મારું મન હવે અત્યારે એવી રીતે ચાલે છે કે એટલે એક હેબિટ પડી ગઈ છે કે ઓછા શબ્દોમાં એક વાતનો મર્મ મૂકી દેવો Mm -hmm. आज समझो कि यूनिवर्सिटी में तो तो छोकरा हमने कहते एक वक्य कहते आई वांट टू शेयर वन एक्सपीरियंस वन थिंग विथ यू बेस्ड ऑन माय एक्सपीरियंस एंड आई यूज टू से वन सेंटेंस एवरी डे आई फील आई वाज डम्ब यस्टरडे अब हाँ तब विचार करो तो अमेरिका के वस्तु है मुख्य बे वस्तु क्यूरियोसिटी एंड ह्यूमिलिटी विच आर आर द फाउंडेशन फॉर लर्निंग બસ આ વાતને મેં આ રીતે મૂકી આ આ રીતે એટલે મૂકી જરાક માણસને ધક્કો લાગે પહેલાં આ મૂકીએ તો આવી રીતે હા એવરી ડે આઈ ફીલ આઈ વોઝ ડમ્પ યસ્ટ ડે એવું કહીએ એટલે વિચાર કરતો કરી મૂકે માણસ ત્યાર પછી ખ્યાલ આવે કે આ શું વાત અંદર છે એ એવું છે આ એટલે એ રીતે હું આ બધું કરું એટલે આવું લખવાનું કામ થોડું કરું આ ચોપડીનું મેં અત્યારે કામ ચાલે છે તે કરું અને બીજું મારે આ કોર્પોરેટ વોર્પોરેટનું કંઈક મિટિંગ હોય આ તે હોય એ બધું કામ ચાલે આ રીતે મારું વાંચન વાંચન વાંચવાનું ખરું વાંચવાનું ખરું હમણાં મેં કાલ સગંધી ધી એક્સપિરિયન્સીસ ઓફ લાઈફની વાંચી એટલે એવી સરસ સરસ વાતો એ કરી છે એમને અને એટલે મને હું ઘણી હંમેશા એમ કહું છું કે આ શાસ્ત્રની બધી વાત આવે વિજ્ઞાનની વાત આવે science denotes comma. shastras denote full stop. that's it. mare mate, shastra important because it raises the platform from where i can look at the world. it gives very good insights. but at the same time, i need science to verify, to validate, to check out.

અમદાવાદ યુનિવર્સિટીનો વચ્ચે આપણે ઉલ્લેખ થયો કે આપ એના ડિરેક્ટર હતા તો એ એ જે કારણ કે એ તો પ્રાઇવેટ યુનિવર્સિટી થઈ અને કોન્ટ્રીબ્યુટિંગ એ ગુડ ટુ ગુજરાત એન્ડ ફોર ધ ઇન્ડિયા તો એમનો એમનો કોન્સેપ્ટ અને આપ એમની સાથે કેવી રીતે જોડાયેલા હતા નહીં હું તો અમદાવાદ એજ્યુકેશન સોસાયટી વર્ષોથી હતો હા પછી મારો જ આઈડિયા હતો કે આપણે યુનિવર્સિટી બનાવવી જોઈએ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી બિકોઝ આઈ વોઝ વેરી અનહેપી વિથ ધીસ ગ્રાન્ટીડ એડ કોલેજીસ દે વેર વેરી ગુડ કોલેજીસ બટ દે વેર કન્ટિન્યુઅસલી કમિંગ ડાઉન એન્ડ ફ્રોમ માય આઈડિયા ઓફ એજ્યુકેશન વોટ ઇઝ હાયર એજ્યુકેશન એની સાથે કોઈ મેળત જ નહોતો એને એટલે મેં શાનિકભાઈને એને બોર્ડમાં વાત કરેલી ઘણી વાર કે આપણે બીને પછી એમાં ગવર્મેન્ટે પોલિસી બહાર પાડી કે પ્રાઇવેટ યુનિવર્સિટીને અમે માન્યતા આપીશું એટલે મેં કીધું પહેલું આપણે કરી નાખો એટલે અમે આ એપ્લાય કર્યું થયું પછી એટલે એને પછી શાનિકભાઈ કીધું કે પ્રફુલભાઈ તમે આ બધું વિચાર કર્યો તમે આનું આગળ ચલાવી દો બધું એટલે મેં કીધું બરાબર છે મને રસ છે હું કરવા માગું જ છું એટલે હું કરીશ એટલે મેં કર્યું એ બધું અને એમાં મેં એણે કીધું કે મુખ્ય વસ્તુ તમને ત્યાંથી માંડીને અમે લોગો તે લોગોમાં કયો સેન્ટ્રલ સ્લોગન મૂકવાનું તો મેં એમ કીધું કે મારે સ્પિરિટ ઓફ એન્કવાયરી લાવવી છે હાયર એજ્યુકેશન ઇઝ બેઝ ઓન સ્પિરિટ ઓફ એન્કવાયરી એટલે મેં તે આપણા ડીડી ત્રિવેદી તપસ્વી નાંદી અને મોટે ત્રણેય સંસ્કૃતના માસ્ટર મેં એમને કીધું મને એક સ્પિરિટ ઓફ એન્કવાયરી માટે એક બનાવી આપો

અત્યાર સુધીનો અનુભવ બહુ સારો રહ્યો છે મેં આટલી બધી મેં કીધું ને કે સ્ટેનફર્ડ ઓલિન આ તે બધા કર્યા નવી નવી વસ્તુઓ કરી બહુ સરસ માણસો પણ એવા સરસ કામમાં આવ્યા લાગી ગયા બધા અને મારો તો એક જ વાત છે આ એમ શીખેલો શીખેલું એન્વિઝન બોલ્ડલી ઓર એન્વીઝન લોંગ ટર્મ ડિઝાઇન ફંક્શનલી એસએસ પ્રેક્ટિકલી એમ્પાવર બોર્ડલી આટલું કરવાનું હમ બસ પછી ચાલે બધું કારણ કે આમ જુઓ તો અમદાવાદ એજ્યુકેશન સોસાયટી જ આ બધી ગુજરાત યુનિવર્સિટી વગેરેની જે જગ્યાઓ છે એ બધી પુષ્કળ જગ્યાઓ એની પાસે એટલે સમૃદ્ધિ તો સોસાયટી ની જેટલી બધી જોરદાર છે જ એ જ વાત છે ને વિઝન જે હતું કસ્તુભાઈ શેઠ ફોર એક્ઝામ્પલ જગ્યા ને તમને એક નાનો ટૂચકો કહી દઉં જગ્યા લેવાની આવી ઓગણીસો પાંત્રીસમાં તો એમને કસ્તુરભાઈ શેઠને કામ સોંપ્યું એટલે પેલા દલાલોને બોલાવ્યા કેટલી જગ્યા જોઈએ દલાલોએ પૂછ્યું એટલે કસ્તુરબી મેં રવિ મથા બોલો પાંત્રીસમાં માં ઓગણીસો પાંત્રીસ થી બેતાલીસ સુધીમાં સાડા સાતસો એકર જમીન લીધી અત્યારે સાડા છે બાકી બધી ઇન્સ્ટિટ્યુશન બનાવવા માટે આપી દીધી પણ એટલે આવું વિઝન જોઈએ અને આવો મા આવો ખ્યાલ રાખનાર માણસ જોઈએ આટલું લાંબુ જુએ એવું આટલા બધા ઇન્સ્ટિટ્યુશના અનુભવ પછી કોઈ આપને પૂછે કે હાયર એજ્યુકેશનનું ફ્યુચર ઇન્ડિયા લેવલે કે ગુજરાતનું શું ગણાય હું તો એક ફ્યુચર તો સારું થશે બિકોઝ દેર ઇઝ એ લોટ ઓફ યુથ એનર્જી વિચ ઇઝ ગોઈંગ ટુ મેક ઇટ ઓલ વે

જો ને ચંદ્રયાનમાં કેવા બદલે અગેન્સ્ટ ઓલ ઓડ્સ જે લોકો આ છોકરાઓ એન્જિનિયર થયા અને એન્જિનિયર થઈને આ કામ કર્યું એમને કોઈ ફોરેન ટેકનોલોજીનો એક્સેસ નહોતી છતાંય કર્યું એમને એટલે એટલે બટ ઇફ યુ કુડ પ્રોવાઈડ દેટ સપોર્ટ ને ટેકનોલોજીનો ને ક્યાં ને ક્યાં નીકળી જ વાત એ છે એક્સેલરેશન થાય બોટ ટુ દેટ ઇઝ ધ પોઈન્ટ આપણે ત્યાંથી જે યુવાનો દેશ છોડીને જઈ રહ્યા છે અને આ ફિગર હમણાં જ લોકસભામાં આપ્યા કે વર્ષે લગભગ વીસ પચીસ લાખ યુવાનો જઈ રહ્યા છે અને જઈને એવા દેશોમાં જાય છે કે જ્યાં પોતાને સોશિયલ સિક્યોરિટી મળતી હોય એના માટે જાય છે તો એ આટલા બધા વિદ્યાર્થીઓની સાથે આપે અપર લેવલ કામ કર્યું છે તો એ માઇન્ડસેટ શું છે કેમ એમ બને છે એમાં એવું છે કે એક તો જાણે કે બે વસ્તુ છે જે લોકોને ખરેખર એકેડેમિક ઇન્ટરેસ્ટ છે એને એક એકેડેમિક એન્વાયરમેન્ટ જે ત્યાં મળે છે ને એ અહીંયા નથી મળતું આપણા એને જ માણસો ત્યાં જઈને એકદમ બ્લોસમ થાય છે ને અહીંયા કેટલીક નથી થતા એવું તમે ઘણા દાખલા જોઈ શકશો દેટ ઇઝ વન સેકન્ડ જે તમે કીધું એ સોશિયલ ને ઇકોનોમિક સિક્યોરિટી માટે લોકો જાય છે દેવું કરીને પણ ત્યાં જઈને સેટલ થઈને આપણે સોશિયલ ઇકોનોમિક સિક્યોરિટી મળે પછી અંદર ખાણી દુઃખી છે નથી એ જુદી વસ્તુ બરાબર છે પણ એક એક આ થાય છે બીજું કે કેટલાકને અહીંયા આગળ કોઈ ઓપ્શન નથી રહેતું લાઈફ માટે સારું ઓપ્શન નથી મળતું એટલે કહે છે કે આપણે લડાવો ગમે તેમ આજે તમે આ ડેન્ગુ ચાવાળું ચાલ્યું હતું જે શું છેવટે આ જ વસ્તુ છે કે અહીંયા શું કંઈ છે કરો ભલે અમને રસ્તામાં ડૂબી જઈએ કે જે કંઈ થાય તે એવું એવી વાત છે એક્સ્ટ્રીમ કેસ છે બહુ એટલે આવા બધા કારણો છે પણ એ હું એમ માનું છું કે જો આપણે ઇફ વી અન્ડરસ્ટેન્ડ ધી સિચ્યુએશન બેલ અને મેનેજ બેલ તો આપણી પાસે જે મેનપાવર છે એને ઇગ્નાઇટ કરો ને તમે બરાબર તો અત્યારે જે ગ્રોથ આપણને દેખાય છે એના કરતા કેટલો વધારે ગ્રોથ થાય એવું માનું છું ઇન ઓલ ફિલ્ડ્સ પ્રફુલભાઈ આપની સાથે આટલો લાંબો સંવાદ કર્યો એક નાનો અને છેલ્લો પ્રશ્ન હું મારા તરફથી પૂછું કે એવી કોઈ બાબત હજુ રહે છે પ્રફુલ્લભાઈના મનમાં કે હજી બીજા દસ પંદર વર્ષ મળે તો મારે આવું કરવું છે એ તો કામ ચાલુ રહેશે પણ હું એક વાત કહું મારો સ્ટેટ ઓફ માઇન્ડ હમણાં શું બન્યું છે હાજી બીકોઝ આઈ આઈ બિલ એન્જોઈંગ વેરી ગુડ હેલ્થ ઓલ થ્રુ આઉટ બટ ઇન લાસ્ટ વન યર સ્ટાર્ટિંગ ફર્સ્ટ જાન્યુઆરી ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ થોડો ઘણા નાના એપિસોડ્સ થયા છે બટ બિકોઝ આઈ હેવ એન્જોયડ વેરી ગુડ હેલ્થ એટલે નાના એપિસોડ પણ મને થોડો ડિસ્ટર્બ વચ્ચે કરી નાખ્યો હતો એટલે મારું સ્ટેટ ઓફ માઇન્ડ શું છે આજની તારીખે એ હું તમને જરા એક તો કવિતા નાની લખી છે When I crane my neck and squint my eyes, when I cup my ears and flare my nose, when ridges are deeper and edges taller, when the skin hangs loose from the limb, I sense life is ebbing away. When I call a friend to thank him for a gift that he never sent, when I remember the name of the doctor, but not of my friend of 50 years. When strangers are angels and friends strangers. When I visit doctors more than friends, I feel life is ebbing away. When I can't spot the bird in the bush. When I can't hear the rain on the roof. When I can't feel the floor under my feet. When I don't know it is cream or ice cream, I li realize life is ebbing away. When I get up, I totter and lurch as I move. When I need help, but grudge dependence. Mm. When, I, when a touch infuses life and indifference drains it, when the pulse of life is but a faint throb undoubtedly life is a being away when possessions are disattached and love is the currency of care when suffering is beyond healing and resignation replaces resilience when silence prevails over contention and depletion over renewal when tenacity yields to withdrawal and persistence to prayer, surely life is ebbing away. When past is green, present gray, future void. When dreams beckon and reality eludes. When ideas surge and action hibernates. Mm -hmm. When words meander and the music trails off. i know life is a being away. and then a time will come when i would appear to be looking but not seeing. Huh. when i would appear to be listening but not hearing. hearing. when i would be appear to be saying but not speaking. When, when i would appear to be moving but not stirring. you will know, my friend. લાઈફ એઝેપ્ટ અભે ઓમ શાંતિ ઓમ શાંતિ એટલે આપ કવિતાઓ રેગ્યુલર લખો છો રેગ્યુલર નહીં આવી જાય તો આવી જાય લખાઈ જાય સવારના ચાર થી પાંચ નો ટાઈમ સાડા ત્રણ થી પાંચ નો ટાઈમ એમાં બની જાય કઈ વાત બનવાની હોય તો બસ એ વાત છે આ અચ્છા આ કંઈ હું લખવા નથી આવું બહુ લખેલું છે ઘણું લખેલું જ મેં બહુ મને આનંદ થયો છે અને મારા મિત્રોને આનંદ થયો છે પણ ઇટ ઇઝ ઇમ્પ્રોમ ટુ ઇટ ઇઝ નોટ ડેલિબરેટ ઇટ ઇઝ નોટ સમથિંગ વિચ ઇઝ પ્રોગ્રામ્ડ એવી વાત છે એટલે તમે જે પૂછ્યું છે એટલે મને તો બાકી વાત કરું તમને પણ જે પુસ્તક નું કામ અત્યારે આપ કરો છો એની સાથે સાથે આવી કવિતાઓનો પણ એક બાર પડે તો બહુ સારું કારણ કે બહુ સુંદર બંને જે વાત આપે કઈ ભગત સાહેબ ની અને ના ના આનંદ થાય એવું છે અને એની એની તો લાસ્ટ વન તો ઇટ્સ અ ગ્રેટ ફિલોસોફી ઓફ લાઈફ હા જિંદગીમાં એવું તો મેં બીજું લખેલું છે ધ એજ ઇઝ અ મેન

એજ ઓફ એટી ફાઈવ આપણે જ્યારે કહ્યું એ દેખાતું પણ નથી અને આ બે કલાકમાં વર્તાણું પણ નથી એટલે હું વિશ્વ ભગવાનની મહેરબાની છે જ્યાં સુધી જે ચાલ્યું તે ચાલ્યું અને થયું તે થયું જે કંઈ પણ કરીએ એનો કંઈક મિનિંગ હોય અને એને અંદર આનંદ હોય એટલે ઘણું રાઇટ રાઈટ અમારા વિશ્વ વિશ્વકોષ ટ્રસ્ટ અને સંતુલન પ્રતિ હું હોભ વ્યક્ત કરું આદર વ્યક્ત કરું થેન્ક યુ અને આપના કુશળ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું અત્યારે જે રીતે આપ ફિટ એન્ડ ફાઇન છો એવી જ રીતે આપ રહો એવી મારી ખાસ પ્રણામ સાથે શુભેચ્છા છે